ચાલુ કહેવાય, પણ આજે એવા કોઈ નથી. અર્જુન તો મોક્ષે ગયા અને 5000 વર્ષ થઈ ગયા. એટલે અહીંયા આપણે આ કીર્તન ભક્તિ આપણા જ અંદરના ભગવાન, એ દાદા ભગવાન છે, એ જ કૃષ્ણ ભગવાન છે, એ જ રામ ભગવાન છે, એ જ મહાવીર ભગવાન છે. એટલે એમની જોડે તાર જોડવા માટે દાદા ભગવાનનું યશ નામ કર્મ એટલું બધું પ્રખર છે કે એમને યાદ કરીને આપણે જે કોઈ આપણી મુશ્કેલી માટે પ્રાર્થના કરીએ ને તો આખું કામ થાય એવું છે. ટ્રાય કરી જોજો, અમને તો ખૂબ લાભ થયેલો છે. એટલે આ અનુભવ અમે તમારી જોડે શું કહેવાય શેર કરીએ છીએ. હું 5 વખત બોલું છું, તમે પાછળ પાછળ બોલજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આવી રીતે આખી રાત 24 કલાકની કીર્તન ભક્તિ જુદા જુદા જગ્યાએ થાય છે. સામાન્ય રીતે શનિ રવિ થાય છે. એ દાદા ભગવાન છેલ્લા 88માં ગુજરી ગયા તે પહેલાં લગભગ 1.5-2 મહિના પહેલાં આ એ પોતે પણ બોલતા હતા, પોતે પણ આ ભક્તિ કરતા હતા અને કહેતા હતા કે હું મારી અંદરના ભગવાનની ભક્તિ જાતે કરું છું, કારણ કે અંદર પ્રગટ થયેલા એ પૂર્ણ ભગવાન છે. મને 4 ડિગ્રી ખૂટે છે અને 4 ડિગ્રી પૂરી કરવા માટે હું પણ અંદરના ભગવાનની ભક્તિ કરું છું. અને એમ કે તમને જો ખૂટતું હોય તમે પણ કરો. એ સચ્ચિદાનંદ, આ પ્રાર્થનાઓ તમે જે કરતા હોય તે તમે કરી શકો છો. સાથે સાથે આ તમે જોડી દેશો તો તમને વિશેષ લાભ થશે. ચોપડી તમે રાખી શકો છો. તમને હવે કોઈ પ્રશ્ન હોય તો વાત કરો. બાકી દાદાએ બધા જ સમાધાન આપેલા છે. તમે ટીવીમાં વગેરે તમે જોતા પણ હશો. જય સચ્ચિદાનંદ. બોલો. જો કઈ બુઝકતા પ્રશ્નો હોય તો પૂછાય. આધ્યાત્મિક હોય, આપણે ધાર્મિક હોય, સામાજિક હોય, બધું પૂછાય. ભગવાન કોણ છે, કયો રહેશે, ધર્મ શું છે, અધર્મ શું છે, આવું બધું પૂછાય. પૂછો બધા જે શક્ય લાગે. તમને માણસનું મન બધે ફરે છે પણ યોગ્ય જગ્યાએ ઠળતું નથી. બધાને આ સમસ્યા છે. આના માટે એક બહુ સરસ સમજણ આપી છે દાદા ભગવાને. આપણે સહેજે કહેતા હોય છે કે મન બહુ ભટકે છે, પણ મન એ વિચારનું ગૂંચળું છે, બંડલ. અને જે ભટકે છે ને તે ચિત્ત છે. હવે કેવી રીતે તમને કહું, હું અહીંયા વાત કરું છું. કોઈ 2 જણા વાત કરતા હોય ને તો એમનું ચિત્ત મારા
સાંભળવામાં નથી, એટલે હું બોલું છું એ સાંભળવામાં નથી. એટલે એ લોકો હું શું બોલું છું ને એમને ખબર નહીં પડે, કારણ કે એમનું ચિત્ત એ બે જણા વાત કરે છે ને એમાં છે. છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય ને પછી એ લોકો વાત કરે તો ટીચર શું શીખવાડે છે ને એમનું ધ્યાન એમાં નથી. એટલે ક્લાસમાં બેઠા છે પણ ચિત્ત, એટલે એમ કે એકાગ્ર ચિત્ત સાથે જો ગુરુ મહારાજને ટીચરને સાંભળે ને તો એમનું શીખવાડેલું 80-90% તો એમ જ તમને યાદ રહી જાય. એટલે બરાબર આમ લખે ને ધ્યાનથી એકાગ્રતાથી સાંભળે તો એનો લાભ થાય. પણ આજે એના માટે એમ કીધું છે ચિત્ત આપણું વિક્ષેપ એટલે તૂટી જાય, બ્રેક થઈ જાય એવા બહુ બધા સાધનો છે. ખાસ કરીને ફોન છે ને એ બહુ મુશ્કેલીવાળી સ્થિતિ થઈ ગઈ છે. એક બહુ મોટા સાધુ મહારાજે એનો શું કહેવાય એનું વિપરીત પરિણામ આવે તે સમજાવતા કીધું છે. તમે કંઈ પણ કામ કરતા હોય ને તો વચ્ચે તમને ફોન યાદ આવે ને એમ એમ કરીને જોઈ લેજો શું થયું કરી. એ બાબા આવશે તો રિંગ આવશે અને સંદેશો કર્યો છે એટલે આપણે સમજી જવાનું કે વાત મહત્ત્વની નથી. મહત્ત્વની વાત હોય તો ફોન કરે અને ફોન કરતો રિંગ વાગે તો આપણે ઉપાડીએ બરાબર છે. પણ આપણે જ્યાં હોય ને ત્યાં નજીકમાં જ મૂકતા હોય અને વારે ઘડી એવી રીતે સત્સંગમાં કેવી રીતે બેઠા હોય ને તો થોડી વાર એમ કરીને જોઈ લઈને એમ એમ કરી. આ શું થાય? હવે વિચાર કરો, અહીંયા બેઠા છે, હું બોલું છું, મને સાંભળી રહ્યા છે, એટલે પાછું એમને અંદર લાઇટ થાય કે પછી પેલી લાઇટ થાય તો પાછું જોઈ લે શું છે કરીને. હવે આપણે જે મહત્ત્વનું કામ કરવા બેઠા છે તો ત્યાં આપણે એના પર ધ્યાન નથી આપવાનું હતું, પણ આવું થાય. એટલે ચિત્તને એકાગ્ર કરવા માટે આપણે કોઈ પણ પ્રાર્થના બોલતા હોય, તમે જે કોઈ પ્રાર્થના હોય, કોઈ પ્રાર્થના ખોટી નથી, બધી પ્રાર્થના એની જગ્યાએ દિવ્ય છે, ઉપયોગી છે, આપણે ખરી ખૂબ રીતે મદદરૂપ થાય. એટલે દાખલા તરીકે આપણે એમાં આ મંત્ર બોલાયો 4 પર તો કેમ ચોપડી આપી? પહેલી વાર તો તમે બોલતા હોય ને તો તમારી નજર એના પર રાખવાની, નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ. હવે હું બોલાવતો હોય ને આ નહીં જોતો હોય ને તો પણ મારું હું તે વખતે વાંચતો હોઉં નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ. અને નિયમ એવો છે જ્યાં આપણું ચિત્ત જાય ને ત્યાં આપણું મન હોય જ. હવે તમને દાખલો આપું કે અહીંયા બેઠા છો એટલે અહીંયા તો તમારે મને સાંભળવાનું હોય, પણ જો તમારું ચિત્ત ઘરે જાય, અહીંયા બેઠા બેઠા છો ચિત્ત ઘરે જાય ને તો તમને ઘરના વિચાર આવવા માંડે, અને જો અહીંયા સાંભળતા હોય તો આમાં જ તમારું મન હોય. એટલે ચિત્ત જ્યાં જાય ત્યાં જ તમારું મન હોય. એટલે આવી કંઈ પણ ભક્તિ કરતા હોય ને તે વખતે તમે જો ચોપડી લઈને વાંચતા હોય તો ચોપડીમાં પૂરું ધ્યાન અક્ષર અક્ષર વાંચીને કરવાની, અને આમ મોઢે હોય ને યાદ કરીને કરતા હોય તો આંખ બંધ કરીને વાંચતા હોય ને એવી રીતે તમારે એ ભક્તિ કે મંત્ર કે પ્રાર્થના કરવાની, તો તમારું ચિત્ત ચોક્કસ ત્યાં હાજર રહેશે. કારણ કે તમારું ચિત્ત વાંચવામાં છે. આપણે ઘણાય વખતથી મંત્ર બોલતા હોય પ્રાર્થના કરતા હોય એટલે આમ કે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ આવે, જો ખ્યાલ આવ્યો તમને? જો તમારો કંઈ વિચાર આવે, એમને જો એમનો કંઈ વિચાર આવે, અમને જો એમનો કંઈ વિચાર આવે, પછી ઝાડ જો તો ઝાડનો વિચાર આવે, ખ્યાલ આવ્યો? બેઠો છું ભક્તિ કરવા, બોલું પણ છું શ્રી કૃષ્ણ શરણમ મમ બોલું છું, પણ મારું ચિત્ત ત્યાં છે અને જ્યાં ચિત્ત જાય ને તેના વિચાર આવે. હવે એની સામે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ વાંચી વાંચીને હું એ બોલું
મારે ચિત્ત ત્યાં રહેવું જ પડે, એટલે બેઠો છું, બોલું છું, અને મારું ચિત્ત ત્યાં હોવાના કારણે મન પણ ત્યાં જ છે. તો મન વાણી કાયાનો યોગ આજે તૂટી ગયેલો છે ને, તો એટલા સમય પૂરતો સંધાય છે અને મને એનો લાભ મળે છે. સરસ ગોઠવણી આપી. આ બધું તો અમે એમ જ કહેતા, દાદા મારું મન બહુ ભટકે છે, ભણતા ભણતા બહુ ભટકે. દાદાએ સમજણ આપી કે મન ભટકતું નથી, મન શરીરની બહાર જાય જ નહીં, મનનો સ્વભાવ છે ખાલી દેખાડવું એમ કરીને. અને પછી જેવું દેખાડે ને એવું ચિત્ત તમને એની રિયાલિટી બતાડે છે. તમને એનો એક દાખલો આપું કે હમણાં હું બોલતો હતો, વાત કરતો હતો, ગળામાં શ્વાસ પડ્યો, એટલે આપણો સ્પર્શ જે છે ને ગળામાં, સ્પર્શ ઇન્દ્રિય છે બધે આખા શરીરમાં, મને કીધું કે તરસ લાગી છે. હવે આ જે બતાડ્યું ને તરસ લાગી છે એ મન બોલ્યું. તરસ લાગીને એટલે મને પાણીનું એવું યાદ આવ્યું કે પાણી આલોકની પાસે છે. તો પછી પેલા બેનને મેં અહીંયા મૂકતા જોયું, એટલું બધું મને પિક્ચર પડ્યું કે પાણી તો અહીંયા જ છે, ખ્યાલ આવ્યો. એટલે એવી રીતે પાંચ ઇન્દ્રિયોના જ્ઞાનથી આપણું મન ઊભું થાય, અને મન જેવું ઊભું થાય ને તે પ્રમાણે ચિત્ત એના ફોટા બતાડે, એટલે રિયાલિટી બતાડે. અને પછી ડિસિઝન આવે, હવે મને ખબરે પડી કે પાણી છે, તો એમ થાય કે હું આ વાત પૂરી કરીને પછી પાણી પીઉં. એવું અંદર ડિસિઝન આવે કે ઉતાવળ નથી, હમણાં ચાલશે બે પાંચ મિનિટ. તો એ રીતે થાય. બુદ્ધિ આપણા શરીરની અંદર વસ્તુનું માપ કાઢે અને ડિસિઝન લે, નિર્ણય લે. એટલે મારે એ માપમાં શું આવ્યું કે પીઉં છું એમ કરીને વાર છે, એટલે ડિસિઝન એમ આવ્યું કે હમણાં પીવાની જરૂર નથી, ફાઇન, એટલે નહીં લીધું. ને પછી લોકોને વધારે સુકું થયું, એટલે એમાં ડિસિઝન આવ્યું કે પીવાનું છે, એટલે પછી હાથ જાય, એક્શન ચાલુ થાય. એટલે અહંકાર બુદ્ધિની આંખે સહી કરે, અને બુદ્ધિ અહંકાર એ કામને ઇનિશિયેટ કરનારું છે. અહંકારની સહી વગર આપણી કોઈ કાર્ય થાય નહીં. દાખલો આપો, તમે અહીંયા બેઠા હતા, તમે નિર્ણય કર્યો કે અહીંયા બરાબર હશે, એટલે તમે તમારા નિર્ણયથી તમે અહીંયાથી ઊભાથી નહીં આવ્યા, ખ્યાલ આવ્યો. બધાની જોડે એવી રીતે છે. આપણે કોઈ આપણા મિત્ર હોય કે એમની જોડે બેસવાનું નક્કી કરીએ, નહીં તો કે આગળ નથી બેસવું. આ બધા કોઈ પણ કાર્ય હોય ને એમાં આ અંદર પ્રક્રિયા ચાલ્યા જ કરતી હોય. દાખલા તરીકે આપણે બસમાં ગયા, અને તમે જ પહેલાં છે બસમાં એન્ટર થનારા, અને ઓપન છે એટલે કે જનરલ છે, તમે કોઈ પણ જગ્યાએ બેસી શકો. તમારી અંદર એટલું બધું ફાસ્ટ અંદર ચાલે, અહીંયા બેસી તો આમ, અહીંયા બેસી તો આમ, અહીંયા બેસી તો હમણાં આ બાજુ તડકો છે એટલે બહુ ગરમી લાગશે તો આપણે આ બાજુ બેસીએ ને એમ કરીને પછી નક્કી કરીને તમે બેસી જાઓ. આપણી શરીરની અંદર આવી મશીનરી કામ કર્યા જ કરે છે, અને એના લીધે આપણું જીવન ચાલે. અને એ જેવું બુદ્ધિ નક્કી કરાવે ને એની સાથે એની જોડે સંકળાયેલો કર્મનો ભોગવટો હોય. એટલા માટે કીધું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એનો મતલબ શું? સારા સમયે સારી બુદ્ધિ. બુદ્ધિના નિર્ણયથી આપણે કાર્ય કરતા હોઈએ, એટલે જ્યારે આપણો પુણ્યનો યોગ હોય ને તો બુદ્ધિના ડિસિઝનથી આપણું કામ સારું થાય, અને જ્યારે પાપનો કર્મનો ઉદય હોય ત્યારે આપણા નિર્ણય કરેલા બધા ઊંધા પડે. આ પછી એ નિર્ણય લેવામાં જેમની મદદ લીધી હોય ને, કર્મ આપણું છે, જેમની મદદ લીધી હોય ને તો પછી એમને ગાળો દઈએ, એમના લીધે એમને બહુ દબાણ કર્યું, પણ આખરે સહી આપણી હોય છે, એ આપણે ભૂલી જતા હોઈએ છીએ, પણ એમનું દબાણ તમને ખ્યાલમાં રહે, ખ્યાલ આવ્યો. એટલે આ બધામાં આખરે તો આપણી જ સહી થતી હોય છે ને એના પ્રમાણે જ કાર્ય થાય. બીજા કોઈનું દબાણ કે એ બધું તો ખાલી પુરાવા સ્વરૂપે કામ કરે છે, અને એની પાછળ એ નિર્ણયની પાછળ પાપ ને પુણ્યના હિસાબે આપણે સુખ કે દુઃખ આવે છે. આ જીવન છે,
પણ હવે આવી રીતે જયારે સુખ કે દુઃખ આવે છે ને, સુખ એ પણ આપણું જ કર્મનું પરિણામ છે અને દુઃખ એ પણ આપણા જ કર્મનું પરિણામ છે. હવે એમાં કોઈ ને કોઈ વચ્ચે માધ્યમ બનતા હોય છે, ખાલી માધ્યમ એટલે નિમિત્ત, એ કુદરતના નિમિત્ત છે. દાખલો, મેં નક્કી કર્યું છે કે મચ્છર દેખાશે તો હું મારીશ, પછી પછી રેકેટથી મારું કે આમ કરીને મારું, હું મારીશ. કુદરતનો નિયમ એવો છે, જે મચ્છર મરવાના થાય ને તેને કુદરત મારી પાસે ધકેલી દે. બહુ મજેની વાત છે. જેમ કે આપણે કહીએ, હમણાં પણ આ પ્રક્રિયા કામ કરે, જબરજસ્ત છે. આખું ગામ છે, લાગે કે મારો ઘેર ચોરી થઈ. પણ તમને કહું છું, તમારા ત્યાં ચોરી છે ને, ત્યારે મારા ઘરનું તો બહારનું ખુલ્લું હતું, ખબર નહીં કેમનું ભૂલી ગયા. ખુલ્લા બારણા ત્યાં ચોર ચોરી કરવા ના આવ્યો. એમનું ઘર લોક હતું, ડબલ લોક હતું, એ લોકને તોડીને અંદર ઘૂસ્યા. આ શું રહસ્ય? અહીંયા શું કીધું, જે લોકોએ પહેલાં ચોરી કરી છે ને, ચોરી કરેલી હોય ચોર કહેવાય ને, અને એ ચોરે જેમના ઘરે ચોરી કરી તો એમને દુઃખ થયું ને, એટલે કુદરતનો શું કહેવાય પરચો તમને એવો આવે કે તમારા ઘરે પણ એકાદ વખત આવી રીતે ચોરી થશે, એટલે તમને ખબર પડે કે ચોરી થાય ત્યારે કેવું દુઃખ થાય. પણ ત્યારે આપણે ભૂલી ગયેલા હોય, બાકી સાહુકારના ઘરે ક્યારે ચોરી થાય જ નહીં, ચોરના ઘરે જ ચોરી થાય. એટલે એક સમજણથી એમ કહેતા હતા કે એક જણના ઘરે ચોરી થઈને એમણે આમ સામે ચાલી કીધું, આમ દાદાનું જ્ઞાનને બધું સમજણ લીધેલી, ત્યાર લગી હું માનતો હતો કે હું તો બહુ સારો માણસ છું, પણ આ ચોરી થઈને એટલે ખબર પડી કે આગળ હું ચોર જ હતો એમ. પણ આ સમજણથી આગળના શું કહેવાય પુરુષાર્થ શું થાય, શું કરે, હવે ક્યારે ચોરી નહીં કરે. હવે આ નક્કી કર્યું ને એટલે તમે તમારો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો. પણ આ શિક્ષા આવી, ચોરી થઈ, નુકસાન થયું, અને તે કેવું છે, નુકસાન થવાનું એટલું જ થાય. કેટલીક વસ્તુ તમે બહાર જ ટેબલ પર મૂકી દીધેલી હોય થેલીમાં, એ લોકોની નજર જ જાય નહીં, અને કંઈક પેલા શું કહે લોકને બધું તોડીને થોડી વસ્તુ લઈ જાય. આપણે કહે હા ભગવાને બચાવી દીધા. ભગવાન તો આપણું સ્વરૂપ છે, આપણી અંદર બેઠેલા છે, અને લાઇટના જેમ પ્રકાશ આપે છે, એ પ્રકાશમાં આપણે જે કરીએ તે ક્રિયાનો આપણને લાભ મળે છે. એટલે ભગવાન બચાવતા નથી, આપણી પુણ્ય બચાવે છે અને પાપ માર ખવડાવે છે. એટલે બધા ખેલ પાપ પુણ્યના છે, જેના માટે આજે ખરેખર આપણે જવાબદાર નથી. કારણ કે પૂર્વના કર્મના પરિણામે એ પાપ પુણ્યના ખેલથી હમણાં આપણને ભોગવવું પડે છે. પણ આજની સમજણ જો તમને સાચી મળી જાય ને તો એ પાપ પુણ્યની અસર નહીં થાય. જેમ કૃષ્ણ ભગવાનને, અર્જુનને, બધા મોટા પુરુષોને આ સમજણ પડી ગઈ હતી, એટલે એમના વિપરીત કે વિકટ પરિણામોમાં, પાપના પરિણામોમાં એમણે એવી સમજણથી રહ્યા કે કર્મ ના બાંધ્યું અને મોક્ષ માર્ગમાં આગળ વધ્યા. તેમાં રામ ભગવાન તો મોક્ષે ગયા, હનુમાનજી મોક્ષે ગયા, અર્જુનને ત્રણ પાંડવ એટલે યુધિષ્ઠિર અને ભીમ એ ત્રણ જણા આટલું મોટું યુદ્ધ લડીને આટલા લોકોને મારી એટલે એમના થકી મરાયા અને મોક્ષે ગયા. આપણે કેવી રીતે પોસિબલ છે? અહીંયા એ રહસ્ય સમજવાનું છે. એ દિવ્ય દ્રષ્ટિ એ જો પ્રાપ્ત થાય, જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપી હતી, તો એવી દિવ્ય દ્રષ્ટિ આપણે પ્રાપ્ત થાય તો આપણે પણ જીવનના કાર્યો જવાબદારીપૂર્વક, કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવતા કીધું, ક્ષત્રિય છું, તારે લડ્યા વગર છૂટકો નથી, તું ભાગી જશે તો અધોગતિ થશે,
અને યુદ્ધ લડશે ને એમાં તું મરી ગયો ને તો તારી વીર ગતિ થશે, એટલે સદગતિ થશે, સ્વર્ગમાં જશે. અને જો યુદ્ધમાં જીત્યો તો આ ભૂમિનું રાજ તને મળશે ભેટમાં, એટલે તું લડે એમાં તારું કલ્યાણ છે. એ બધી સમજણ એમને પડી નહીં, પણ જ્યારે આ દિવ્ય દ્રષ્ટિ એટલે ત્રીજી આંખ ખોલી આપીને કૃષ્ણ ભગવાને, પછી એમને વાત બધી સમજાઈ ગઈ કે તમે શું કહેતા હતા, મારી બધી જ દુવિધા નીકળી ગઈ, હું સમજી ગયો. એટલે પછી એમણે ગાંડી ઉપાડ્યું અને ખાલી ટંકાર જ કર્યો એનો, તો બધા કરો ધ્રુજી ઉઠ્યા. ત્યાં ધૃતરાષ્ટ્ર સમજી ગયા કે હવે મારી હાર નિશ્ચિત છે. એટલીસ્ટ આપણે સિરિયલમાં તો બતાડે છે ને, શાસ્ત્રમાં જરૂરથી લખેલું જ હશે. યા અર્જુન તૈયાર થઈ ગયા ને, એટલે કે હવે આ યુદ્ધ આપણા હાથમાંથી ગયું. ભલે મારા 6 પુત્રો છે ને એ લોકો 5 જ છે, પણ કૃષ્ણ ભગવાન ત્યાં છે ને, એમના પક્ષે છે, એમના આધારે હવે એ લોકો જીતવાના. એટલે સંજય જે પેલું એમને બતાડતા હતા ને યુદ્ધનું, કે સંજય હવે તું મને નહીં કહેશે તો એ ચાલશે, કારણ કે આ યુદ્ધનું પરિણામ મને ખબર પડી ગઈ હમણાં જ, અને છતાં તારી જવાબદારી છે એટલે તું કહેજે મને, અને મારા દુર્ભાગ્યનો વૃત્તાંત મને કહેજે, એમ કે એમ આવી રીતે સિરિયલમાં બતાવ્યું. પણ આ વાત આવું છે, એટલે આપણા ચિત્તની શક્તિ બહુ મહત્ત્વની છે. ચિત્ત આપણા શરીરનો રાજા છે, અને આપણું જીવન જેટલું નિષ્ઠાથી, સિન્સિયરિટીથી અને પ્યોરિટીથી જાય ને, શુદ્ધતાથી, કશું થનાર નથી. આપણે પોતે જ ભગવાન છે. પણ આ બધા દુષ્કૃત્યો જે આપણે કરીએ છીએ બીજાને દુઃખ થાય એવા, તેનાથી આપણે દુઃખી છે. અને આ બધા સિદ્ધાંતો આ મોટા પુરુષો સમજી ગયેલા, એટલે જવાબદારીના ભાગમાં એમને કેટલીક વસ્તુ કરવી પડી, એ કરીને પણ એ મોક્ષે ગયા કે મોક્ષ માર્ગમાં આગળ વધ્યા છે. એટલે જવાબદારીનો દોષ નથી, જ્યાં આપણે આપણી મરજીથી ઊંધું કરીએ છીએ ને એનો બહુ મોટો દોષ છે. ઈરાદાપૂર્વક. એટલે જુઓ તમે, કૃષ્ણ ભગવાને છેક લગી પ્રયત્ન કર્યો કે યુદ્ધ ના થાય. છેલ્લા એમ કીધું કે કંઈ નહીં, આ 5 ગામ તું આપી દે તો આ યુદ્ધ મટી જાય, એમ કે પેલું કે સોયની અણી જેટલું પણ નહીં આપું. ભગવાન સમજી ગયા કે હવે યુદ્ધ અનિવાર્ય છે, અને એનું પરિણામ પણ એ સમજી ગયા હતા. પણ ખાલી પેલો કે ને ઔપચારિક ખેલ કરવાનો બાકી રહ્યો હતો, એના પરિણામથી ધૃતરાષ્ટ્ર બી સમજી ગયા હતા. પણ એમાં એક પુરાવો આવી ગયો કે અર્જુન તૈયાર નથી લડવા માટે, તો એમને બહુ શાંતિ થઈ ગઈ. એમ કે અર્જુન નહીં લડે તો આ યુદ્ધમાં લડનારા કોઈ છે જ નહીં, એવી રીતે કહેતા હતા. કારણ કે મેઇન કામ હતું જે આખું કે ને પલડું જે ભારી હતું તે અર્જુનના લીધે હતું, અને કહે કે હવે એ લડવાનું નથી, એટલે કે કંઈ વાંધો નહીં, એમ કે હવે બાજી આપણા હાથમાં જ છે એમ કરી. પણ અર્જુન તૈયાર થયા એટલે એમને ખબર પડી કે હવે આપણા હાથમાં બાજી નથી રહી. એટલે તમે કંઈ પૂછો, આપણી પાસે દાદા ભગવાન થકી એટલી બધી સરસ સમજણ ખુલ્લી કરેલી છે, સામાન્ય સમજણ જે બેઝિક હતું તે આ તમને સમજાવ્યું. તમે અવશ્ય કરજો, મેં રોજે કરીએ છીએ અને એનો વિશેષ લાભ પણ મળે છે, કારણ કે આ વસ્તુ જે છે ને એ દાદા ભગવાને પોતે કરેલી છે, અને એ કરેલી અને અમને આપી, અને અમને જે લાભ થયો હોય એ કરીને એ તમને બતાડ્યું કે તમે આ કરશો તો તમને લાભ થશે, એવી છે વાત. ભાવ દારિદ્ર વધવા લાગી છું, ભાવની ગરીબી. હા વાત સાચી. પેલા જયારે દીકરીને આપણે વળાવતા ને ત્યારે આખું ગામ રડતું હતું. સાચું કહો, હા હા રાઈટ, વાત સાચી. એનું કારણ એ છે કે આજે
લોકો એટલા બધા યાચક થઈ ગયા છે ને નબળાઈથી, અને નબળાઈથી નબળાઈને સમર્પિત થઈ ગયા છે અને એમાંથી બહાર આવી શકતા નથી. એટલે બીજું શું છે, બહારનો દેખાવો એટલો બધો શું કહેવાય ઊંધો, એટલે અંદર તો ઊંધું છે અને બહાર સારું સારું બતાડે. દાદા સરસ દાખલો આપતા કહેતા કે રાત્રે 10:30-11 વાગે કોઈ આપણા ઘરે મહેમાન આવે તો આપણે શું કે, અરે આવો આવો શું વાત છે એમ કે, આટલા ટાઈમે એમ કે સારું થયું તમે પધાર્યા, અને અંદરથી એમ થાય હમણાં ક્યાંથી આવ્યા, હવે જો ના જોઈએ બધા અહીંયા બધા સૂઈ ગયા ને હવે બધાને હલાવવા પડશે, આ 5-7 જણા અહીંયા તો છોડાવવાના ક્યાં એમ કે, પણ આવો આવો એમ કે. તો પાછા પેલા કહે કે ચા પાણી કરશો ને, તો કે ના સાહેબ એમ કે અમારે કંઈ ખાવાનો મેળ જ નહીં પડ્યો, ગાડી ખરાબ થઈ ને આ મોડું થયું, એટલે અમને થયું કે અમને ત્યાં જઈએ તો બધું થઈ રહેશે, અમને થાય કે હમણાં ક્યાંથી આવ્યા. અને પાછું કરે તો બધું જ જમાડે ખરા, એટલે એને શું કીધું, આપણે એમ નથી કહેતા ભગવાન ભાવના ભૂખ્યા છે, ક્રિયાનું ફળ અહીંયા જ મળે. એટલે એ ભાઈ જશે ને કશે તો કહેશે, અરે હમણાં ઘરે તો ઘણું રાત્રે 11:30 અમને જમાડને સુડાવ્યા, બોલો એવું પડે એમ. એટલે એમણે જે કર્યું ને એનું ફળ એમને અહીંયા જ પ્રશંસા રૂપે મળી ગયું, પણ એમણે જે ભાવ કર્યા ને કે હમણાં ક્યાંથી આવ્યા એમ કરીને ભાવ બગાડ્યા ને, તે આગળ એમને મુશ્કેલી પડશે, પણ એ ખબર નથી પડતી અને એના લીધે માર ખાય છે. આજે દેખાવો સારો કરી જાણે પણ અંદરના ભાવ જે ખરાબ હોય છે ને, એટલે એને એમ કહેવાય ભાવની ભૂમિકા આપણી બહુ નબળી પડી ગઈ, અને એ આ નવ કલમો એ ભાવરૂપે છે એ આપણે સમજી શકીએ કે પરિણામ બધા ખરાબ છે પણ તમારા ભાવ એટલા ઉત્તમ થઈ જાય છે ને. નમસ્કાર કરીએ છીએ, ત્રિમંત્ર બોલીએ છીએ, નવ કલમો બોલીએ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના એ માફી જ છે આપણે, કે ભૂલ આ લગી જે દોષો થયા તેની હું માફી માગું છું, ફરી એવા દોષો નહીં કરું એવો દૃઢ નિશ્ચય કરું છું. એ આખું આંતર પરિવર્તન કરે. એટલે આજે કળિયુગ હોવાથી આજે એનું પરિણામ નહીં આવે, પણ અંદર જે કારણ સર્જાય છે ને આ સાચા ભાવથી શુદ્ધ ભાવથી, અહીંયાથી આપણને છોડાવી દે છે. અહીંયા અંધારું ચાલુ થયું, સૂર્યાસ્ત થઈ જાય ત્યાર પછી થોડા સમય માટે અજવાળું હોય એવું આ અજવાળું છે, અને પછી જ્યારે કમ્પ્લીટ અંધારું થઈ જશે ને ત્યારે કશું દેખાવાનું જ નથી, એટલે બહુ મુશ્કેલી આવવાની. એટલે દાદાનું કહેવાનું એમ હતું કે કુદરતી રીતે અમારો યોગ જે થયો છે, કે જે મહાપુણ્યશાળી છે ને તે બધાને આ યોગ પ્રાપ્ત થઈને હમણાં અહીંયાથી નીકળી જશે, અહીંયા અંધારું થાય ને તે પહેલાં અહીંયાથી બધા છૂટી જવાના એમ કરી દીધું. અને બાકીના લોકો તો કર્મ સંજોગે અહીંયા છે જ માર ખાવા માટે. એટલે બહુ કરુણાથી એમણે પોતાની ગુપ્ત દશા ખુલ્લી કરી, નહીં તો કૃષ્ણ ભગવાને ગુપ્ત જ રાખેલી. જુઓ દુર્યોધને પૂછ્યું કે હું અધર્મને પણ જાણું છું પણ અધર્મ મને છોડતો નથી, ધર્મને પણ જાણું છું પણ ધર્મ હું આચરણ કરી શકતો નથી, આનું રહસ્ય મને કહો. કૃષ્ણ ભગવાન સમજી ગયા કે મારી પાસે બોલાવે છે, બોલાવડાવે છે, એટલે પછી એ કહેશે કંઈ પણ કરશે ઊંધું, તો કહે કે કૃષ્ણ ભગવાને જ મને કીધું તું કે વાત તારી સાચી, ભગવાન મૌન રહ્યા ત્યારે કશું કીધું નહીં. અને એ જ પ્રશ્ન બધા જે અર્જુને કર્યા વિગતવાર એને ફોડ પાડતા ગયા પાડતા ગયા પાડતા ગયા, અને પછી એ બુદ્ધિએ કરીને સમજતા ગયા, અને પછી એક ભૂમિકા એવી આવી ત્યારે એમણે કીધું આ વાત બુદ્ધિથી સમજાય એવી નથી, આ વાત સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિર થયેલી બુદ્ધિની ઉપરની વાત છે, જ્યાં એ કૃપાથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને એ જો થયું તમારું કામ થઈ જાય. અને આ સમજવા માટે આ ત્રીજા
ખુલવી જરૂરી છે. અને ત્યાં અર્જુન એમને નમસ્કાર કરે છે, નમે છે કે જે હોય તે તમે આ મને તમારું રહસ્ય દેખાડો અને મુક્ત કરો મને. અને એ જોયું અને પછી તૈયાર થઈ ગયા, હવે વાંધો નહીં, હવે હું લડી છે. એટલે સાચી સમજણ મળી તો અહીંયા પહેલી મુક્તિનો સ્વાદ આવે. અને જ્યારે બધા જ કર્મોના હિસાબો પૂરા કરી નાખે ત્યારે છેલ્લી મુક્તિ, એને આત્યંતિક મુક્તિ કહે છે, એને પરિનિર્વાણ કહે છે, કે હવે પછી પાછું જન્મવાનું જ નહીં. જે આપણે નમો સિદ્ધાણમ કરીને બોલ્યા ને કે જે બધા મોક્ષે ગયા છે મારે પણ મોક્ષે જવું છે, તેથી સિદ્ધ ભગવંતને હું નમસ્કાર કરું છું, એ વાત છે. સમજણ પડે એવી છે નહીં, પણ અત્યારે હાલ અમે જે વાતો કરી એમાં એક વાત મારા મગજમાં બી આવે છે અને મારા મગજમાં બી પ્રશ્ન થાય છે જ વારે ઘડી, અને એ બાબતનું સોલ્યુશન મળતું નથી. એવી બધી વાત કરી આપણે ભગવાનને યાદ કરવા છે, મને તો પ્રશ્ન એવો થાય છે કે ભગવાનને યાદ શા માટે. બીજું સેકન્ડની વાત છે કે અત્યારે હાલ આપણા હિન્દુ કલ્ચરની વાત કરીએ આપણે, તો હિન્દુ કલ્ચરમાં એક એક ક્લિયર થાય કે ભગવાનને શા માટે યાદ કરવા. અને સેકન્ડ વાત એ છે કે અત્યારે તો ભગવાન જ એટલા બધા છે તો કોને યાદ કરવા. આ પ્રશ્ન છે ને મારા મગજમાં, ભગવાન એટલા બધા છે, ગણિતમાં એક વસ્તુ છે તમે જે વાત કરો છો એવું સમજી શકું, પણ વાત એવી છે કે ભગવાનની હાર મારા એટલી બધી છે કે એ કદાચ જોતા જોતા સમજતા સમજતા કદાચ 70-80 વર્ષનું આયુષ હોય એ પણ પૂરું થઈ જાય. ગણિતમાં એવું લાગે કે ગણિતમાં આ કરે, ગણિતમાં એ લાગે કે ગણિતમાં આ કરે, ગણિતમાં એમ થાય કે અહીંયા સારું છે. ચાલો તમારું પહેલું લઈએ કે ભગવાનને શું કામ યાદ કરવા. ભગવાનને યાદ કરવાની પાછળનું કારણ ભગવાન એટલે કે જે પ્રકાશથી ભરપૂર છે, એ પ્રકાશથી પરિપૂર્ણ છે, જ્ઞાનથી પરિપૂર્ણ છે. જ્ઞાન એટલે સંપૂર્ણ સમજણ છે. જેમની પાસે એવી સાચી અને સંપૂર્ણ સમજણ છે એમને તો યાદ કરવા જ જોઈએ. પણ સાચી સમજણ યાદ કરતા કરતા સમજો, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એ સમજણ આપે છે, એક વ્યક્તિની સમજણ સાંભળી બીજા વ્યક્તિની જોડે આપણે એમની સમજણ સાંભળી, કેટલા વ્યક્તિની સમજણ સાંભળીએ આપણે ત્યારે એનો તારો મળે કે આ બધામાંથી કોની સમજણ સાચી છે કે ખરેખર વાસ્તવિકતાથી મને ઉતરે છે વાતમાં. તમારું શું નામ? તમારું નામ શું? મારું નામ પરેશ. પરેશભાઈ, આ વસ્તુ કેવી છે, દરેક જણ પાસે આપણને ખૂટતી સમજણ મળે છે, ખૂટતી. આપણે 360 ડિગ્રીનું સર્કલ જોઈએ ને, તો એ 360 ડિગ્રીના સર્કલની જુદા જુદા ડિગ્રીની જુદા જુદા લેવલની સમજણ છે. આપણે વિચાર કરો કે તમને 50 જણા મળ્યા, દાખલો જ છે ખાલી, ઘણા બધા મળ્યા છે પણ 50 જણા તમને મળ્યા અને એ 50 જણા પાસે તમને સમજણ મળી, તો તમે સમજી લો કે આપણો આખો જીવન વ્યવહાર છે ને તે સંપૂર્ણ સમજવા માટેનો છે. એટલે વ્યવહારની 360 ડિગ્રીમાં તમારા 50 ડોટ લાગી ગયા, બરાબર છે, એટલું સર્કલ તમારું પૂરું થયું.
આજે બાકીની સમજણ બાકી છે ને, રહી ગઈ છે ને, તેનો તમને કોઈને કોઈ રીતે માર પડશે. પણ આ જે સમજણ મળી છે ને 50, ત્યાં તમે માર નહીં ખાવાના. ચર્ચા કરી રહ્યો છું. મને પેલો એક જ પ્રશ્ન છે કે ભગવાન ને શા માટે? બરાબર છે, એટલે પેલી વાત તો એ કીધું. હવે આ કહું, પેલી વાત તો આપણે કીધું ભગવાન એટલે શું, ભગવાન એટલે કોણ. બધા આપણે બધા ભગવાન ભગવાન કરીએ છીએ ખરા, ભગવાન એટલે શું તમે કહો છો? અને ભગવાનને શા માટે યાદ કરવા? બીજી વાત, ભગવાનને, ગોડને, અલ્લાહને કોણ યાદ નથી કરતું? મને બધા યાદ કરે શા માટે? મને એ જ ખબર નથી. એનું રહસ્ય અહીંયા એમ રહેલું છે, જીવ માત્ર માં એ ભગવાન આત્મ સ્વરૂપે રહેલા છે, જે હકીકત છે, જેના લીધે આપણે જીવી રહેલા છે. આપણું જીવન એટલે જે જીવી રહેલા છે તે અંદરના ભગવાનની હસ્તી છે, માટે એ નીકળી ગયા ને. રામ બોલો ભાઈ રામ. બરાબર. અને એ ભગવાન શું છે? તમારું શરીર છે, એ ક્રિયા કરે છે, ક્રિયાવાળો ભાગ બધો શરીરનો, પછી એ શરીરની ક્રિયા છે, વાણીની ક્રિયા છે બોલવાની, અને મનની ક્રિયા છે વિચારવાની. આ ત્રણ સ્પેસિફિક છે, બીજું છે અંદર, પણ આપણે હમણાં ત્રણને જોઈએ કારણ કે એ આપણે અનુભવીએ છીએ. એ ક્રિયાવાળો ત્યાં જ્ઞાનનો ભાગ નથી. બરાબર. જ્ઞાનનો ભાગ નથી. જ્ઞાનનો ભાગ છે કે આત્મામાં છે. બરાબર. આત્મા આપણી અંદર, એમાં જાણવાની શક્તિ છે. જ્ઞાનનો ભાગ ત્યાં રહેલો છે, એટલે ખરેખર એ ભગવાન છે. અંદર જે આત્મા છે ને એ ભગવાન છે. એ આપણી અંદર છે. બહાર તમારું નામ પરેશભાઈ છે. તમારી સમજણથી તમે શું કહો, તમે કોણ છો? નહીં, બરાબર છે. હું શું કહું છું, તમારું નામ પરેશભાઈ, તમે કોણ છો? આપણો બધાનો સામાન્ય જવાબ શું હોય તમને કોઈને પૂછે, તમે કોણ છો? હું દીપક આનંદ છું. તો નામ શું? મારું નામ દીપક આનંદ છે. આ સામાન્ય છે, સામાન્ય સમજણ છે, ને સામાન્ય પ્રતિભાવ કોઈ પણ આપશે તમને કે મારું નામ પરેશભાઈ છે. હું જ પરેશભાઈ. હવે આપણે શું કહીએ છીએ, નામ શરીરને આપેલું છે, અંદર આત્મા પણ છે, અને મોટે ભાગે બધાએ જાણે છે વોટ ઇઝ ઇનસાઇડ, ભગવાન અંદર જ છે. પણ એ ભગવાનનું અસ્તિત્વ પરમેનન્ટ છે, શરીર ટેમ્પરરી છે, છતાં હું પરેશભાઈ છું કરીને માનીએ છીએ, કારણ કે બધા લોકો એવું જ માને છે જગતમાં લોકો. એટલે આપણે પણ એ માન્યતા બેસી ગઈ, જેને જ્ઞાની પુરુષ અજ્ઞાન કહે છે. એટલે એનો જવાબ શું છે? તમારું નામ પરેશભાઈ છે અને તમે આત્મા છો, એનો જવાબ છે. હવે શા માટે કીધું? કે આત્માનો મતલબ શું થાય ખબર છે? એટલે આત્માનો મીનિંગ આત્મા. હવે ખરેખર એ આપણી અંદરથી ચેતન તત્વ છે. શરીરને જડ તત્વ કીધું, ક્રિયાવાળો ભાગ છે, મશીનરી, મિકેનિકલ, અને અંદર ચેતન તત્વ છે જ્યાં જાણવાની શક્તિ છે. એ જાણવાની શક્તિને દિવ્ય શક્તિ કીધી, એટલે કીધું કે દિવ્યતા દરેકની અંદર છે, પણ આપણે જાણતા નથી. એટલે કે તે હું છું એ જાણતા નથી. બધા ધર્મોમાં એમ કે તમારી જાતને જાણો,
અને આપણામાં એમ કહે છે કે આત્મા જાણો. હવે આત્માનો મતલબ શું થાય છે ખબર છે? બહુ સરસ, તમે એનો ડિક્શનરી મિનિંગ જોશો ને, એનો મતલબ થાય એ તમે છો. આત્માનો મતલબ કે તમે છો. હવે આપણે શું કહીએ, તમે કોણ છો? હું પરેશભાઈ છું, હું કહું દીપક આનંદ છું. ખ્યાલ આવ્યો? તો એ સાચું કે ખોટું? કે ખોટું, કારણ કે તમે આત્મા છો, આત્મ જ્ઞાન જાણો. એટલે કે તમે આત્મા છો એ જ્ઞાનને જાણો, એ સમજણને જાણો, એ તમારી સાચી ઓળખાણ છે. અને હું પરેશભાઈ છું એ સાચી ઓળખાણ નથી. તમારું નામ પરેશભાઈ 100% કરેક્ટ, પણ તમે પરેશભાઈ એ 100% ખોટું. અને સાચું શું છે? તો કે હું આત્મા છું તે 100% સાચું છે, પણ એ આપણે જાણ્યું નથી. અને જેને કહે છે કે હું જાણું છું, તો એ જાણકારી રૂપે છે, અનુભવ રૂપે નથી. એક દાખલો, કોઈ એમ કહે કે હું આત્મા છું, હું જ્યારે એમ કહું કે હું આત્મા છું એટલે કે હું શરીર નથી, એટલે હું દીપક આનંદ નથી. હવે કોઈ મારું અપમાન કરે, તો કોનું અપમાન કરે? દીપક આનંદ નું. તો પછી કીધું કે તમને અસર થાય? કે હા થાય. તો તમે આત્મા નથી થયા. જો આત્મા થયા હોય તમને અસર ના થાય. એ કેવી રીતે છે? પેલા પ્રકાશભાઈ છે, હું પ્રકાશભાઈને ગમે તે કહું ને, તમને શું થાય? તો પ્રકાશભાઈને કહીશ, મને ક્યાં કહે, બરાબર? પણ જો કોઈ વાત તમારા પર આવે તો તમને અસર થાય. એવી રીતે જે થાય છે ને, કર્મના પરિણામે પરેશભાઈ જોડે થાય, તમને થતું નથી. કારણ કે આત્માનો સ્વભાવ એવો છે જ્ઞાન સ્વરૂપે કે ત્યાં કોઈ વસ્તુ અડતી જ નથી, એને કોઈ વસ્તુ સ્પર્શ કરી શકતી નથી. એટલા માટે એમ કીધું કે એ તેલ અને પાણી જેવો અલગ જ રહી છે. અને એ આપણું સ્વરૂપ છે, જેમ આપણે કહીએ લાઇટને સ્પર્શ કરાય એવું છે નહીં. લાઇટનો લાભ લઈ શકાય, એટલે આ જેમ સ્થૂળ પ્રકાશ છે એનો લાભ લઈએ, એવી રીતે અંદર તો આત્મા છે, મૂળ જ્ઞાન છે, અને એને પણ કોઈ સ્પર્શી શકતું નથી. કર્મ બહુ સ્થૂળ છે, ભોગવટો બહુ સ્થૂળ છે, અને આત્માને કીધું સૂક્ષ્મતમ છે. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને એ આત્મા છે એ ઓળખાવ્યું હતું. પણ આપણને બતાડ્યું શું? કૃષ્ણ ભગવાને કેવી રીતે કૃષ્ણ ભગવાન બધામાં છે તે અર્જુનને દેખાડ્યું. દિવ્ય દર્શનમાં એમણે બતાડ્યું, મોઢું ખોલી નાખ્યું ને એમણે કેવી રીતે બધા માથા દેખાયા, સૂર્યનારાયણ, ઝાડ પાન, પ્રાણીઓમાં, નક્ષત્રમાં, એમ કરીને બતાડ્યું. પણ હકીકત આ છે. એટલે આત્મજ્ઞાન જાણે, એટલે કે અનુભવ સાથે એ જાણે, તો ત્યાર પછી તમને કોઈ અસર થાય નહીં. કારણ કે પરેશભાઈને કર્મના પરિણામે પુણ્યનું એ પરિણામ આવે જેમાં પરેશભાઈને સુખ આવે, અને પાપનું એ પરિણામ આવે જેમાં દુઃખ આવે. એ બંનેમાં તમે અલિપ્ત રહી શકશો. જેમ કોઈ બીજાને થાય છે ને, એવી રીતે તમને થાય તો તમે, એ તો પેલા કોઈ પરેશભાઈને થાય છે. તમે કોણ? તો આત્મા છું. ખાતરીપૂર્વક વિશ્વાસ સાથે તમે બોલશો, પણ એ માટે તમારે આત્મા થવું પડે. આત્મા છે અંદર, પણ તમે આત્મા નથી થયા. તમે લોકોની માન્યતામાં આવીને હું પરેશભાઈ છું ચોક્કસ થયા છો, કારણ કે એની અસર થાય છે. હવે જો તમે આત્મા થાવ, અને એ આત્મા કેવી રીતે થવાય? તો કહે કે કૃષ્ણ ભગવાન જેવા જ્ઞાની પુરુષ મળે, કે મહાવીર ભગવાન જેવા કેવળ જ્ઞાની મળે, તો તમને, તમે આત્મા છો એ તમને કરાવી આપે.
અને એ કરાયા પછી એ ક્યારે તમે ભૂલો જ નહીં, ઊંઘમાં તમને રે અને ત્યારથી તમને કર્મ બંધ થાય નહીં. કર્મ બંધ થવા માટે એટલે નવા કર્મ બંધાવવા માટે હું જ પરેશભાઈ છું એવું રહેવું જોઈએ, એ કાયમના માટે નીકળી જાય. અમેજી વાત કરો છો એ આધ્યાત્મ લેવલની વાત કરો છો અને શરીરશાસ્ત્રની બી વાત કરો છો અને આ માટે પણ મને જે પ્રશ્ન છે એ પ્રશ્ન જવાબ નથી. હું ઘણાને કહું છું પૂછું પણ મને એક્ઝેક્ટ હજી દાખલ શું પ્રશ્ન મેં કહેલું જ કીધું. આપણે ભગવાનને યાદ શા માટે કરો તમને ખ્યાલ નહીં આવ્યો? નહીં જેના કારણે તમે જે કહેવા માંગો છો ને એ અમને નથી, અમને દેશી ભાષામાં ખબર પડવી જોઈએ. ભગવાન ને યાદ કરીએ અને ભક્તિ કરીએ પણ વાત તો શું પેલી કે શા માટે યાદ કરવા, આ જ વાત કરી અમે. જુઓ ફરીથી તમે પરેશભાઈ છો ને એ તો તમને ખાતરીપૂર્વક છે, પણ એ જે શરીરને નામ આપેલું છે ને એમની જોડે તમે તમારી જાતને જોડી દીધી છે. કારણ કે જગતના લોકોએ પોતાની જાતને એવી રીતે જોડી દીધેલી છે. હવે ભગવાન એ આપણું સ્વરૂપ છે, એ તમે પોતે છો માટે તમે અને બધા જ યાદ કરે છે. પણ જ્યાં સુધી તમને એ પ્રાપ્ત ના થાય એટલે કે અનુભવ સાથે તમને એ ખબર ના પડે કે હું આત્મા જ છું, તો ત્યાં સુધી હું પરેશ છું એની ભૂતાવળ એની અસરો તમને રહે જ. અને ત્યાં સુધી મારે પ્રાપ્ત કરવું છે, મારે પ્રાપ્ત કરવું છે, મારે પ્રાપ્ત કરવું છે રે એનો બહુ સ્થૂળ દાખલો આપું. જ્યાં સુધી તમે ઘરની બહાર છો ને ત્યાં સુધી શું કહેશો? ઘરે જવું છે, ઘરે જવું છે, ઘરે જવું છે. ઘરે આવી ગયા પછી બેઠા ને તમે કહો કે ઘરે જવું છે, ઘરે જવું. પપ્પા તમે ઘરે છો? હા હું ઘરે છું. બોલવાનું બંધ થઈ જશે, ખબર પડી. એવી જ રીતે પોતાની જાતને ઓળખવાની જરૂર છે, જે આપણી સાચી ઓળખાણ છે અને માટે આપણે યાદ કરીએ છીએ અને આપણી અંદર એક સમજણ છે, એક માન્યતા છે કે ભગવાન સર્વશક્તિમાન છે. અને એ હકીકત પણ છે, આપણી અંદરનો આત્મા અનંત અનંત શક્તિવાળો છે. અનંત ગુણ્યા અનંત એવી અંદરના આત્માની શક્તિ છે જે આપણે છીએ. પણ આપણે પ્રકૃતિની મર્યાદા, કારણ કે હું પરેશભાઈ છું, હું દીપક આનંદ છું કરીને રહે છે અને એની મર્યાદાની અસર મને થાય છે. પણ મારી શક્તિ અનંત અનંત છે એવું જ્યારે મને ખ્યાલ આવે, એવું મને ભાન થાય, એવો મને અનુભવ થાય, તો પછી આ નામધારી અને શરીરની અસરથી હું મુક્ત થઈ જાઉં. અને આ ગપ્પું નથી, ગપ્પું નથી એટલે કલ્પના નથી, કારણ કે તમે આત્મા છો ને, તમારી અંદર આત્મા છે ને તે હકીકત છે. અને દરેક અને ખાસ કરીને ભારતના મનુષ્યનું જીવનનો હેતુ જ આ છે કે પોતે પોતાને જાણી લે અને જન્મ મરણના ફેરામાંથી છૂટી જાય, આ લક્ષ્ય છે. એટલે તમે જુઓ, ટીકા નથી કરતો, આસ્થા ચેનલ ખોલો તો તમને બધા જે કોઈ સાધુ મહારાજ જે કોઈ સંત આવે ને તે આત્મજ્ઞાનની વાત કરે, મોક્ષની વાત કરે. કારણ કે ભારતનો જીવનનો લક્ષ અને હેતુ જ આ છે કે મોક્ષ પ્રાપ્ત કરો ને મોક્ષે જાઓ. એટલે જો પ્રાપ્ત થઈ જાય પણ ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાની પુરુષ મળવા જોઈએ. અને જ્ઞાની પુરુષ મળે કૃષ્ણ ભગવાન જેવા તો તમને આ તમારી ત્રીજી આંખ ખુલી આવે. અને ત્રીજી આંખ ખુલી ગઈ બધું દેખાવા માંડે, કારણ કે આ જ્ઞાનની આંખ છે અને આ ચામડાની આંખ છે. ચામડાની આંખ બુદ્ધિના પ્રભાવમાં છે અને બુદ્ધિ મર્યાદિત છે. બુદ્ધિ માટે એમ કીધું કે કર્મની અસરમાં છે અને જ્ઞાન મુક્ત છે, જ્ઞાન સંપૂર્ણ છે.
એ જો આ બારી ખુલી ગઈ, આ ખુલી ગઈ, તમને ક્યારે કોઈની માટે કોઈ પ્રકારનો ઝઘડો જ નહીં રહે, કોઈ પ્રશ્ન જ ઊભા નહીં થાય, બધા જ પ્રશ્નોના સમાધાન. એવી વાત છે, તમારી શું ઈચ્છા છે? ઘણી વખતે આ રીતે બેઠા છે, એ રીતે ઘણાની જોડે જઉં છું, પણ હજી સુધી મારા મનનું સમાધાન થયું નથી. બરાબર છે, મને ત્રણ ચાર પ્રશ્નો એવા છે કે એક પ્રશ્નોનું સમાધાન જે છે ને એ મારા લેવલે, તમે જે કહો છો એ તમારા જ્ઞાનના લેવલે બરાબર હશે, બરાબર, પણ ત્યાં સુધી મારી પહોંચ નથી. એનું કારણ શું છે ખબર છે? પણ મને શું છે, એક વસ્તુ છે કે દાખલા તરીકે ભૂખ બરોબર લાગશે તો હું ખાવાનું શોધવાનું, બરાબર, પણ મને ભૂખ તો લાગવી જોઈશે ને. જમ્યા પછી 25 પકવાન હશે તોય મને સારા લાગવાના નથી. તો મને જે ભૂખ છે, મારે ચલો કોઈ બી વસ્તુ સમજવી છે, પણ શા માટે ભગવાનને શા માટે યાદ કરવા છે? બીજી વસ્તુ કે ઘણા ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ભગવાન આટલું બધું કરે છે જે આપણે એને યાદ કરવા જોઈએ, તો જે લોકો નથી કરતા ભગવાનને યાદ, એનું બી ભગવાન ટિકટોક ચલાવે, એનું બી ટિકટોક ચલાવે, તો ઘણી વાર એવું લાગે છે કે વેસ્ટ ઓફ ટાઈમ, કે ભાઈ આપણે ટાઈમ બગાડી રહ્યા છે, એનું બી સારું જ ચલાવે છે, તો ચલાવવાનું જ છે, એને મોકલે છે આપણને તો એની જવાબદારી છે. એવું ઘણી વખત પ્રશ્નો એવા થાય છે, એટલે હું તો એક્ઝેક્ટ તમે અહીંયા આવ્યા હતા ને હું તો વચિન તો આવ્યો, પણ મારે સમજવું છે, મને કોઈ એવું નથી, મને મને પોતાને ખ્યાલ નથી આ બાબતમાં, એટલે મને સમજવા માટે હું પ્રશ્ન તમે કીધું એટલે હું કરું છું પાછું. ના ના, એનો વાંધો નહીં, હું સડી જ કરું છું, કોઈ કોઈ મને પ્રશ્ન કરે છે, એની જરૂરી છે. પ્રશ્ન શું છે ખબર છે કે આપણે ભગવાન જોડે શાદી કર્યા પછી કેવું ફીલ થાય કે આપણા પ્રશ્ન છે? અને હું ભગવાન જોડે શાદી કર્યા પછીની વાત કરું છું. પણ મને તો પહેલો પ્રશ્ન એ છે કે શાદી હું કરવા કરવાની, મને એવું મને લાગતું જ જરૂરી નથી. એને જસ્ટ સારો વાત કારણ હતું, એટલે બધા માંગા આવ્યા તો હું ગયો નહીં, એક વખત તો મને ચોંટાડી દીધો હતો, પણ ભૂત જેવો પાછો આવ્યો, કારણ કે મનમાં હતું જ નહીં કે શાદી કરવાની, કે બહુ બધા પ્રયત્ન કર્યા. એટલે કહેવાનું છે શું કે તમારે શાદી કરવી જરૂરી નથી, પણ આ તો કોઈને નથી એમ થાય કે આ ભગવાન ને ભગવંત તો શું છે આપણે જાણવું છે, એની એક ઉત્સુકતા રહે છે, જિજ્ઞાસા રહે છે, તો એ ભગવાન જોડે શાદી કરવી જરૂરી છે તો સમજાય. અને જો એ નથી કરવી ને માણસ લગ્ન કરે છે તો એને ખબર છે દાંપત્ય જીવનમાં શું છે, મારું ઘર સારું ચાલશે, મારા ઘરનું કામ થશે, મારો સંસાર આગળ વધશે, આ ક્લિયર છે, એટલા માટે લગ્ન કરે છે. એમને તો ડાયરેક્ટ કોઈને બેટાડી દીધો છે, બરાબર છે ને, પણ એ તો મને નથી ગમે, મને નથી ગમે, મારે રસ્તો નતો જોઈતો, એટલે મેં કીધું કે આપણો રસ્તો નહીં ભાઈ, એમ કરીને થયું. એટલે શોધતો હતો, અને શોધવા શોધવામાં તો સાધુ થવા માટે તૈયાર થઈ ગયો હતો, તો પછી ઘરે બહુ બધા દુઃખી થયા, કારણ કે સામાન્ય રીતે આપણામાં સાધુ ના થાય, પણ આવું થયું એટલે કીધું કે લોકો બહુ દુઃખી થયા કે અહીંયા શું તકલીફ છે, મેં કીધું સારું નહીં જાઉં. અને પછી દાદા ભગવાનનો ભેટો થયો અને એમની પાસે આ જ્ઞાન દીક્ષા મળી, એટલે ભગવાન જોડે શાદી કરાવી આપી, એટલે મને અંદરના ભગવાનની ઓળખાણ પડી કે એ હું છું, આ શરીર કર્મનું પોટલું છે, અને ત્યાંથી શાંતિ થઈ ગઈ, બિલકુલ 40 વર્ષ થઈ ગયા ખાલી. બોલો,
અને 10 વર્ષ કામ કરીશું, 30 વર્ષ ફૂલ ટાઈમ મારા અનુભવ બીજાને શેર કરવા માટે હું ફરું છું. શુક્રવારે આવજો, પ્રકાશભાઈ કે છે, પ્રકાશભાઈ કે છે, તમારી હમણાં તો અહિયાં છું, ચાલે 3 દિવસ છું બીજા. એટલે એ શુક્રવારે પેલા કહે ને લગ્ન ઔપચારિકતાથી થાય છે અને પતિ પત્ની કાયમ ના થઈ જાય. ઔપચારિક એટલે ખબર પડે ને, ફોર્માલિટી છે, પણ એ ફોર્માલિટી એવી છે કે પરમેનન્ટ સિક્કો વાગી જાય. તે પહેલા કુંવારા હોય બંને જણા અને એ વિધિ થયા પછી જય સચિદાનંદ, એ વિધિ થયા પછી, એ વિધિ થયા પછી, લગ્નની વિધિ થયા પછી પતિ પત્ની થઈ જાય છે. કયા પંડિતે શું કરેલું કોઈને યાદ નથી અને આખું જીવન પતિ પત્ની તરીકે જીવી જાય વિધાઉટ એની ડાઉટ. કોઈ દિવસ ડાઉટ નથી કરતા કે પેલા પંડિતજી ખબર નહીં કઈ જાતની વિધિ કરી હતી, એ પ્રશ્ન જ આવતો નથી. બોલો, એમના 1 કલાકની વિધિ પછી એ ફટાકડા ફોડે છે, પેટ્રિક પણ એક કામ અવશ્ય પંડિતજી કરે છે, ચાર ફેરા ફેરવે છે. ચાર ફેરાનું જાદુ એવું છે ને કે બંનેની અંદર ફિટ થઈ જાય કે આ મારા પતિ છે ને પેલા કે આ મારા પત્ની છે. ડાઉટલેસ બિલીફ, લાઈફ લોંગ બિલીફ એવું છે. એટલે એવું જ અહીંયા પણ કંઈક થાય છે, એનો અનુભવ તમારે કરવો હોય. 29 તારીખે 29 તારીખે 30 તારીખે જવાનું છે, સવારે જવાનું. 12 નહીં, પાછું અમે બરોડા ત્યાં અમારો પ્રોગ્રામ છે, એટલે ઓચિંત આવે એ લોકોનું જ કામ થાય છે. ઓચિંત આવેલા હોય ને તેવી રીતે જતા રહેજો, ખબર પડી. હું તો જવા માટે નથી આવ્યો સાહેબ, હું એ તમને એ જ કહું છું કે જે લોકોને બોલાવેલા ને આવ્યા ને તે લોકો જતા પણ રહ્યા, અને એનું મને શું કહેવાય એ નથી, પણ આ સમજવાનું છે કે જે આવું જે ખરેખર ખપી હોય, જાણવું હોય, સમજવું હોય, કરવું હોય, એ લોકો કુદરતી એવી રીતે આવી જાય. તમારે તમારા જીવનના લગ્ન કરવા માટે જે 3 થી 4 કે 5 કલાક તમે આપો છો ને, અને પછી ફરી ષષ્ટિ પૂર્તિ કરે છે, 60 વર્ષે ફરી લગ્ન કરે કે લેટ અસ સ્ટાર્ટ અગેન એમ કરી જાય. અહીંયા એવું કરવું નથી પડતું, અહીંયા ફર્સ્ટ અને ફાઇનલ જ થઈ જાય. ખ્યાલ આવ્યું? એ કૃપાનો યોગ છે, જેમ કૃષ્ણ ભગવાનનો કૃપાનો યોગ અર્જુન પર થયેલો ને, અને અર્જુનનું કામ થઈ ગયું એવી રીતનું આ છે. લગ્ન તો હું કરી લઈશ બરાબર છે, પણ લગ્ન શા માટે કરવાનું એ મને સમજાવજો. 29 તારીખે મળીશ. જો નહીં નહીં મળવાનું નહીં, એ તો પાકું કરીને જવું પડે, પછી ત્યાં તો થઈ લગ્ન કરવાનું કારણ પણ મને ખબર તો પડી ગઈ. હરીશભાઈ આ કેવું છે ખબર છે, કે ભગવાન આપણું સ્વરૂપ છે, એટલે કે તે હું છું, આઈ એમ કપું નથી. પણ આજે હું પરેશભાઈ, હું દીપક આનંદ થઈ ગયું છે ને, એટલે એની લિમિટેશનમાં ભટક્યા કરું છું, ગુચાયા કરું છું, હેરાન થયા કરું છું. હવે જો એ મારું અમર્યાદ સ્વરૂપ મને ખબર પડે, તો એ જે ગીતામાં પરમાત્મા યોગ કીધો છે ને, તમને પ્રાપ્ત થઈ જાય. અને પ્રાપ્ત થયા પછી તમને ખબર પડે, ઓહો મંદિરમાં જતો હતો એ ભગવાન સ્વરૂપ, એ જ હું છું, એ જ રામ ભગવાન હું છું, એ જ શિવજી હું છું, તમને અનુભવ થશે. ખ્યાલ આવ્યો? કારણ કે તમે છો, નહીં હોય તો વાત નથી, નહીં હોય ને થવાનું તો પેલું કહે ને બહુ મહેનતનું કામ છે. જે છો એને થવામાં કોઈ મહેનત નથી, પણ એ ખાલી એ પેલી કહે ને બારી ખોલનાર જોઈએ, બારીની ચાવીનું તાળું કે જે
ચાવી કે ને એક નાની પુરુષ પાસે હોય છે. અને કૃષ્ણ ભગવાન ને 5000 વર્ષ થઈ ગયા. કરેક્ટ. રામાયણમાં રામની વાત કરીએ તો લગભગ 10000. કરેક્ટ, બિલકુલ સાચી વાત. બરાબર છે. અત્યારે કનેક્શન સારું. આ તો તમને કહું છું કે આપણે જેમને ભટતા હતા ને તે તમને ખબર પડે કે તે હું જ છું. આજે હું રામ ભગવાનની આરાધના કરું છું તે હું જ છું. મહાવીર ભગવાન તે પણ હું જ છું. શિવજી તે પણ હું જ છું. ચાલુ કરે ને તે ગુચાઈ જાય અને ઓચિંતા આવી પડે ને તેનું કેમનું લગ્ન થઈ જાય ખબર નહીં પડે ને ભગવાન થઈ જાય. જે બહુ વિચારે ને તે લગ્ન કરી શકતા નથી. અને જે નથી વિચારતા ને તે ક્યાંથી ક્યાંથી લગ્નને કૂદકો મારી લે છે અને લગ્ન થઈ જાય. છૂટાછેડા અહીંયા એવું થાય છે ને ભગવાન જોડે શાદી થાય ને પછી છૂટાછેડા થઈ જ શકતા નથી. એવું નહીં, તમે કહો તો સમજ્યા વગર કોકનું પહેરી દઈએ તો પૂરું થઈ જાય તો ઘણા છૂટાછેડા બધાના થતા એવું નથી સાહેબ. આજે છે ને એનો એની સમસ્યા જુદી છે કે આજે જે સ્વતંત્રતાની લહેર ખુલ્લી થઈ છે ને એ બહુ જોખમવાળી વાત છે. ફ્રીડમ એ ખરેખર ફ્રીડમ નથી પણ એ લોકોએ માની લીધેલું છે કે આપણે ફ્રી છે, આપણે ફ્રીડમ છે. એના જો જોખમ સમજે ને ઘરની બહાર પગ નહીં, ઘરની બહાર પગ નહીં અને નજર તો ઊંચી પણ નહીં કરે. પણ ખબર જ નથી એના જોખમ. એટલે એ બેફામ પણ બીજું શું કરવાનું. એટલે પગ જ બહાર ના મૂકે એમ છે વાત. પણ એ નથી ખબર, ખબર જોખમ છે એમ જ માને છે કે કશું નથી એમ કે વોટ ઇઝ ધેર ઇન ઇટ. પણ નહીં, અને એના છે પરિણામ આવે ને શ્વાસ લેવાની તકલીફ પડે. એક એક મિનિટ કાઢવી કેવી રીતે ખબર નથી પડતી. ભરત કાકા હું શું કહું છું કે જોખમ ખબર પડે તો ઘરની બહાર પગ નથી મૂકતા. આ મને ખબર છે તો મારે જોખમ જોખમને ઓળખી શકતા જ નથી. હા, એ તો કહું છું કે જે ઓળખાણથી મારા ઘરની બહાર પગ નથી મૂકાતો તેવી ઓળખાણ કાર કરવી છે. જ્ઞાન શું કા લેવું છે એમ, જેનાથી મારો પગ જ બહાર નથી મૂકવાતો. આજે ફ્રીડમ આજ આટલી મોટી સૃષ્ટિ બનાવી તો એમને તો બનાવી નથી. આટલી મોટી સૃષ્ટિ બનાવી પરમાત્માએ કે જે આપણે ભગવાન માનીએ છીએ તો એ બહાર પગ નથી મૂકવો. તો એવું જાણવું છે ખરા કે બહાર પગ નહીં મૂકવો. સ્વતંત્રતાના નામે સ્વચ્છતા. તમને કહું સ્વચ્છંદીતા વાત જુદી. તમને કહું પરેશભાઈ, આપણે ઘરમાં એટલા બધા રક્ષાયેલા છે ને એનું રક્ષણનું એ ભાન નથી. ઘર કોઈ લોક કર્યા વગર સુવો છો? બોલો ને. અને વખતે જો કોઈ છેલ્લા આવ્યું હોય ને એ લોક કરવાનું રહી જાય તો બીજે દિવસે એનો ઉઢડો લઈ લો છો? શા માટે? હજી કશું થયું નથી પણ કે છે શું થઈ ગયું હોત તો છો કે નહીં? મતલબ શું થયો? એ મોડાની વાત કરો છો? જો એમ લાગે છે કે બહાર પગ મૂકવાનો જોખમ જ નથી તો લોક હુકમ કરો છો? સમજાયું? એટલે આપણે વાત સમજવા માંગીએ છીએ. અને ભારતના લોકો છે ને જાગૃત થયેલા છે, ચેતેલા છે, એટલે હજી એ સંસ્કાર આપણામાં રહેલા છે. એના લીધે આપણું આખું જે એને શું કહેવાય કલ્ચર કો ચારિત્ર કે રક્ષાયેલું છે. આવા આવા સમયમાં મોદી સાહેબ જેવા આવે છે એ જુઓ તમે. ક્યાંથી આવ્યા, ક્યાં હતા? અરે એમનું જે શરૂઆત તમે જોયું હશે લંડનમાં ને એમ કરીને એમને કીધું કે હાઉ કેન અ ચાઈવાલા બીકમ અ પ્રાઇમ મિનિસ્ટર. જે જવાબ આપ્યા છે એના સામે મારે
નમતું મૂકવું પડ્યું. પણ એ શરમાયા નથી. કેમ? તો કે એ મારે કડવી શું છે, કડવું સત્ય છે મારું, એ ભૂતકાળ મારો કડવો સત્ય છે અને આજનું વર્તમાન પણ એ કડવું સત્ય જ છે. કારણ કે હવે આજે બધાને હું પોસાતો નથી, પણ મારું કોઈ નિયત ખોટી નથી. હું ભારત માટે કરું છું કારણ કે ભારતમાં એ શક્તિ છે અને મારે શક્તિ બહાર લાવવી છે. જુઓ આજે ભારત ક્યાં હતું, આજે ભારત ક્યાં છે. એટલે કુદરતી રીતે સારો સમય આવે ને એટલે યોગ્ય નિમિત્ત આવે ને આપણું માર્ગદર્શન થાય. એટલે આની પાછળનો હેતુ શું છે કે એ કારણ નથી કાઢવાનું. એનો મતલબ શું થાય કે આ જગત છે ને જંગલ જેવું છે, અજાણ્યા લતામાં નહીં જવું કીધું છે, કીધું છે અજાણ્યા પાણીમાં પાણી પીવું નહીં કીધું છે, કીધું છે સાહેબ, આવું ના કહીશું. શા માટે? અને એ દાખલા બધા મહાભારતમાં આવે છે અને આપણને બતાડે છે કેવી રીતે પાણી પીધું તો બધા હોઈ ગયા હતા. અને લેસન આપવા માટે આપણને એવું ના કરશો, એની પાસે બહુ મિનિંગ છે. હવે જો પણ હું એમને એટલું જ કહું છું કે જે મને ખબર પડતી હોય, અને હું તમને જે કહી રહ્યો છું એ મારી જાણવાની વૃત્તિ છે. હું મારા બાળકોને એમ નથી કહેતો ભગવાનને યાદ કરું, કારણ કે એ બાળકો મને પ્રશ્ન પૂછે કે સાહેબ શા માટે યાદ કરવા, તો હું જવાબ નથી આપી શકતો કારણ કે હજી સુધી હું ક્લિયર. એટલે હું તમને આપણે વાત કરતા એટલે કહું છું હું ક્લિયર કરું, અને હજી પણ 29 તારીખે આપણે મળીશું, મારે જાણવું છે. ચાલો હું મારી પાછળ તો 250 બાળકો એમને નહીં કહી શકતી બે, એમને નહીં કહી શકતી. આ વસ્તુ છે ને, પ્રશ્ન મને કરે તો હું એ તમારે 29 તારીખે 3 કલાક કાઢીને આવવાનું છે, અને એને શું કહેવાય એ પ્રોસેસમાંથી તમારે પસાર થવાનું છે. અને મને છે ને જવાબ મળવો, એટલે એ જ કહું છું ને, તમને તો મળેલો છે. નહીં મળેલો? અરે અમને મળેલો છે. એટલે હું જાણવાનો વાત કરું છું, 3 કલાક હું 5 કલાક બેસી, પણ મને મારી જરૂર નથી. આ તો કે ને જુઓ, આપણે હિસાબ કાઢીએ ને, 18 દિવસ યુદ્ધ ચાલ્યું હતું, 18 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. ગીતાની વાત પહેલે દિવસે થયેલી, તે દિવસે યુદ્ધ પણ થયેલું. એટલે આપણે અનુમાન કરીએ, એનાલિસિસ કરીએ, 12 કલાક સૂર્યોદયથી સૂર્યોદયથી સૂર્યાસ્ત 12 કલાક હોય એમ સમજીએ, 6 થી 6. તેમાં એ લોકો ત્યાં આવેલા, એટલે આપણે એમ હિસાબ કાઢીએ બધા બંને પક્ષવાળા એ કુરુક્ષેત્રમાં આવેલા. 1/2 દિવસ આપણે અનુમાન કરી કે યુદ્ધ થયેલું, એટલે 6 કલાક યુદ્ધ થયેલું, બાકીના 6 કલાક રહ્યા. 6 કલાકમાં અર્જુન કે સારથી ત્યાં વચ્ચે રથ લઈ લો ને હું જોઈ લઉં ને પછી બધું જે બધી વાત થઈ ને બધી બીના બની એ વાત બની, એ આપણે એમ કહીએ કે એ 3 કલાક એમાં ગયા આમ તેમમાં, 3 કલાક રહ્યા. હવે 3 કલાકના શું કહેવાય વાર્તાલાપમાં, કૃષ્ણ ભગવાન અને અર્જુનના વાર્તાલાપમાં જે ગીતાનો સંદેશ હતો તે આપણે અનુમાનથી કહીએ કે 1 કલાક થયો હતો. હવે વિચાર કરો, 1 કલાકનો એ દિવ્ય સંવાદ 1 જ કલાકમાં અર્જુનને બદલી નાખ્યા. એ ગીતા અને એના જે શ્લોકો છે જે કૃષ્ણ ભગવાન બોલ્યા છે એમ કરીને વર્ષોથી અધ્યાય વાંચ 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 કરે છે. કોઈ એક જણ મોક્ષે ગયું તો બતાડો, એટલે ખોટું છે એમ નહીં. વેલ્યુ કોની છે, વેલ્યુ શેની છે એ હું કહેવા માંગુ છું. એવા કૃષ્ણ તમને મળ્યા ને તો ચોક્કસ તમારો પણ 1 કલાકમાં મોક્ષ છે.
એ આ વાતનું મુખ્ય કેન્દ્ર છે અને એ ત્યાં 29 તારીખે થવાનું છે. એટલા માટે તમને આમંત્રણ આપ્યું, જરૂરથી પધારો. એવું છે. શું કરવાથી થાય એવું નથી, કારણ કે આ કરવાનો વિષય જ નથી. કરવા જાય તો થાય એવું નથી, એવી વાત. અર્જુન છે એ અર્જુન એટલો ડફોડતો હતો નહી, તેને ત્યાં બીજા દિવસે ત્યાં જઈ એના બાપા જોડે લડવાનો છે, એના કાકા જોડે લડવાનો છે, ખબર નથી એવું તો ડફોડ હતો નહીં, રાઈટ ને. આગલા દિવસે ભગવાનની જોડે ઊંઘ્યો છે, આગલા દિવસે લડવા જવાનું છે, આ ખબર છે કે આ છે જ મારે એમની જોડે જ લડવાનું છે, બરાબર ને. છતો એ તેવા જઈ અત્યારે રેઠા મૂકી દે, એનું એક સમાધાન આપું. આપણે છે ને મોરામોરી પરિચ કરી રાખી છે, સામ સામે થાય ને ત્યારે તમને હકીકત સામે આવે. એ હકીકત એટલે એમણે જ્યારે બંને બાજુના સૈન્યને જોયું ને તો એમણે તો શું કીધું, આ તો બે સાગર વા હોય સામ સામે એવું દેખાય છે મને, પણ મને અહીંયાથી પિક્ચર બરાબર આવતું નથી, કારણ કે પછી વન સાઈડ હતા ને, મને વચ્ચે લઈ જાઓ, વચ્ચે લઈ ગયા. અને પછી જ્યારે બંને બાજુ એમણે જોયું ને કે બંને બાજુ મારા છે, મારા જ સગા છે બંને બાજુ, અને હું શા માટે લડવા આવ્યો, ભૂમિના ટુકડા માટે. એટલે પછી એમને સંવાદ ચાલુ કર્યો કે આ પરિણામ જોઈને, એમને પરિણામ દેખાયું કાલે, આ બાજુના કેટલા લોકો નહીં હોય, એટલે અમારી બાજુના સામેની બાજુના પણ યુદ્ધના પરિણામે નહીં હોય, એ હકીકત એમને ત્યાં રિયલાઇઝ થઈ, પિક્ચરાઇઝ થઈ, એમને પિક્ચર દેખાયું. જે પિક્ચર એમણે રાત્રે આગલે દિવસે કે આટલે લગી જે આખી વાત બધી બનતી આવી યુદ્ધ માટેની ત્યાં સુધી નહોતી આવી. અને મોટી વાત, દિલના બહુ ચોખ્ખા હતા, અધિકારી હતા, એટલા માટે કીધું. અર્જુનની વાત કરો, યસ યસ. એટલે કૃષ્ણ ભગવાને કીધું, આપણે બંને કેટલી વખત આગળ મળ્યા છે, તને નથી ખબર કે હું ક્યારે મળ્યો, અને મને બધા સંજોગો યાદ છે કે હું ક્યાં ક્યાં તારી જોડે મળ્યો. એટલે એ તું ભૂલી ગયો છે એ હું તને યાદ દેવડાવું છું. એક દિવ્ય દર્શન કરાવીને એમને યાદ દેવડાવીને એમને સમજણ પડી ગઈ. અને પણ તે પહેલાં આખી જે પરિસંવાદ થયો, એમણે એક પછી એક પોતાની શંકા ખુલ્લી કરવા, પ્રશ્ન પૂછીને ખુલ્લી કરી, અને કૃષ્ણ ભગવાન સમાધાન આપતા ગયા. પણ જ્ઞાન સુધી સાંભળનાર કૃષ્ણ ભગવાન જ્ઞાનથી કહેતા હતા, અનુભવથી કહેતા હતા, અને અર્જુન પાસે બુદ્ધિનું સાધન હતું, એટલે બુદ્ધિની મર્યાદાથી એ ઘણું અમુક લગી સમજ્યા, અને પછી એમણે હાથ ઊંચા કરી દીધા, પ્રભુ આ વાત મને સમજાતી નથી, તમે કહો છો તમે બધામાં છો, કેવી રીતે છો, એ તો મને સમજાતું નથી. તો કૃષ્ણ ભગવાને ત્યારે કીધું, એ જોવા માટે, એ સમજવા માટે, અનુભવ કરવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂરત છે. તો ત્યાં એમને પોતાની સ્થિતિ ખબર પડી અને સમર્પિત થયા, ગમે તે થાય મને તમારું વિશ્વરૂપ બતાડો. એટલે કૃષ્ણ ભગવાન હવે સમજી ગયા કે એ રેડી છે, અને ત્યારે એમણે દર્શન કરાયા. એ દર્શનની જોવાની એની વેલ્યુ આપણે કહીએ તો, ભીષ્મ પિતા ત્યાં દૂર ઊભા હતા, એટલા દૂર નહોતા ઊભા,
એ શું કહે છે? લોકો કહે છે કે હું બહુ મોટો માણસ છું, ભીષ્મ પિતા છું એમ કરીને, પણ જો મારું દુર્ભાગ્ય એમ કે ત્યાં જે કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે જે સંવાદ, દિવ્ય સંવાદ થઈ રહ્યો છે, એનો એક શબ્દ મારા કાનમાં પડતો નથી. અરે હું તો એમ કહું છું કે મારા બધા પુણ્ય કર્મનું, સત્કાર્યનું ફળ હવા જો એક બાજુ આ બાજુ આવે ને એનો એક શબ્દ પણ મારા કાનમાં પડે ને, તો એની સામે હું બધા મારા પુણ્ય ન્યોછાવર કરવા તૈયાર છું. પણ જુઓ હું કેટલો દુર્ભાગ્ય છું, દુર્ભાગ્ય છું કે મને એક શબ્દ કાનમાં પડતો નથી. અરે મને તો આજે પોતાના એમને શું કીધું, પોતાની જાત તો ગુરુ એમનું એમને શું કહેતા હતા, પણ જો એમ કે મારા ભીષ્મ મને કહે કે બહુ મોટા છે ને આમ છે ને તેમ છે, એને શું કરવું છે મારે, હું ત્યાં નથી તે જ મોટી મારી ખોટ છે. એટલે કહે છે કે હું ભીષ્મ કેમ નથી, અરે હું અર્જુન કેમ નથી, અરે હું ભીષ્મ કેમ છું, આજે મને મારા ભીષ્મ હોવા પર મને દુઃખ થાય છે, એનું આજે અર્જુન હોત તો મને આજે એ વાત મને મળી જાય. અને છતાં કૃષ્ણ ભગવાને છેલ્લા એમને જ્યારે દેહ છૂટવાનો હતો ત્યારે એમને કીધું હતું કે આ તમારા કર્મનું પરિણામ હતું, પણ તમને તો એવું એમણે કીધું ત્યાં કે તમે તો મોક્ષના અધિકારી છો એમ કરીને કીધું. એટલે આ વાત છે, એટલે આવી રીતે એ પ્રયોગ 3-3 કલાકનું છે, એટલે તમે જરૂરથી આવજો. અને ચોપડી આપી તમને ખિસ્સામાં છે લગભગ, એમાં જે ત્રિમંત્ર છે ને એ તમે ખાસ કરજો. શા માટે સાહેબ, શા માટે બધા મંત્રો હું કરીશ સાહેબ, શા માટે? આપણે કોઈ પણ સારું કાર્ય કરવા જતા હોય ને તો આપણને ખબર નથી કે આપણા કયા પાપ કર્મ આપણા આડે આવે, એટલે કોઈ તમને વસ્તુ નડે નહીં ને, એટલા માટે તમારા ફ્રી ટાઈમમાં જ્યારે તમને લાગે તમે ફ્રી છો તો એ ચોથા પાનાનો ત્રિમંત્ર બોલ્યા કરજો. શા માટે કે આ કાર્યમાં કોઈ વિઘ્ન આવે નહીં, જરૂરથી પધારજો, પણ આ ખાસ કરજો, આ ખાસ કરજો. કારણ કે હું તમને મારી જ વાત કરું, 82માં દાદા ભગવાન અમારા બાજુના ઘરમાં આવેલા, અને મારી સમજણ એમ હતી કે મારા માટે કોઈ શું કામ કરે, અને દાદા એમ કહેતા હતા કે આ પોતાથી થાય એમ જ નથી, ના ભૂતકાળમાં થયું ના ભવિષ્યકાળમાં થશે, અને આજે વર્તમાનમાં પણ એ જ છે કે પોતાથી થાય એમ નથી, જેમનું થયેલું છે એ તમને કરી આપે, અને તેમની કૃપા થાય તો, અને તમારો યોગ હોય તો. એમની કૃપા તૈયાર છે, પણ તમારો યોગ ના હોય તમને દાખલો આપું. આજ લગી ઘણીવાર એવું બન્યું છે કે જેમના નિમિત્તે ગોઠવાયું હોય ને એ નહીં આવે, કંઈ ના કંઈ કારણે નહીં આવે, નહીં આવી શક્યા. એક વખત તો દાદા ભગવાનના સમયની વાત કરું છું કે આગલી દિવસે પ્રયોગ થયો હતો, અને 30-40 જણાને એ પ્રાપ્ત થયું હતું. બીજે દિવસે એક ભાઈ આવ્યા કે દાદા હું રહી ગયો, મારા માટે કંઈ કરો, તો એમના માટે તાત્કાલિક નેક્સ્ટ ડે ગોઠવ્યું કે ચાલો તમારી આટલી ઉત્તમ ભાવના છે તો આપણે એ ગોઠવો એમ કરી. નોર્મલી એવું તરત ગોઠવતા નથી હોતા, એમના માટે ગોઠવ્યું, અને એમના માટે ગોઠવ્યું ને એટલે બીજા 5-15-25 જણા આવ્યા. 5 વાગે
એ વિધિ ચાલુ થવાની હતી. 4:30 વાગે એમના ઘેરથી ફોન આવ્યો, પપ્પા આવી એમરજન્સી આવી છે ને તમે આવી રહો એમ કે. એમણે કીધું 3 કલાક પછી આવું. નહીં પપ્પા, તમારે હમણાં જ આવવું પડશે. તમે જુઓ, જેમના નિમિત્તે ગોઠવાયું ને એમને ત્યાંથી જવું પડ્યું, એમની પાસે જે બીજા 25 જણા આવ્યા ને એમનું કામ થઈ ગયું. એટલા માટે હું કહું છું, પ્રિકોશન કરીએ ને આપણે, સાવચેતી રાખીએ, એટલે આપણા કામમાં કોઈ વિઘ્ન ના આવે ને, એટલા માટે તમે આ કરજો. મને બધા પ્રશ્નો નું સોલ્યુશન મળતું જણાશે. પહેલો જ પ્રશ્ન એવો છે એનો જવાબ નહીં મળતો, પછી બીજા પ્રશ્નો ની વાત તો પાછળ. એટલે જ કીધું છે, દ્વાર ખુલશે ને, મેઇન દ્વાર ખુલશે પછી બીજા બધા દ્વાર ખુલશે. બાકી તમે મંત્ર કરવાનું કહેશો કે કોઈ બી કરવાનું કહેશો, મારા માટે કોઈ મતલબ નહીં. પણ આ તો જો એ દ્વાર ખોલવા માટેની વાત છે. ચોક્કસ, પ્લીઝ, એ એ થશે તો 100%. હા, પહેલો મંત્ર પૂછજો. આ બાબતમાં જાણતા અજાણતા લોકો એટલી બધી વિરાધના કરી છે ને, ખરા સમયે ધક્કો વાગે અને તમારે ત્યાંથી ખસી જવું પડે. દાદા શું કીધું ખબર છે? અમારા પગથિયાં ચડતા મેં લોકોને જોયા છે ને ઉતરતા એ જોયા છે. 2 પગથિયાં ચડ્યા ને શું થયું ને પાછા ઉતરીને જતા રહ્યા, અને જે લોકો અંદર આવી ગયા ને પાછા ગયા નથી. જે ખબર પડશે ને બધા પગથિયાં ચડશે. વાત સાચી છે, નહીં એમ નહીં. હું શું કહેવા માંગુ છું, આપણા પાપ કર્મોની ભૂમિકા એટલી જોખમવાળી છે કે એમ કહે ને કે અંદર તમને મોક્ષ મળે એમ છે, એ 4 પગથિયા ચઢવાના હતા પણ 3 પગથિયા ચઢીને કંઈક એવું બન્યું ને ઉતરી ગયા. જો મને જાણવું છે ને, એટલે હું બેઠું છું નિરાતે, મને કેટલી ચડતી નથી. બરાબર, એટલે તમે છે ને આ સાચું કરજો પ્લીઝ. હા, તમારો પરિચય? આપણે મંત્ર પાછું બોલાવીએ એક વખત. 4 નંબરનું પાનું કાઢજો, તમે જોઈને બોલી શકો ને સારી રીતે. એટલા માટે નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો લોયે સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાપ પ્રણાસણો, સૌવ પાપ પ્રણાસણો, મંગલાણમ ચ સૌવે સિં, મંગલાણમ ચ સૌવે સિં, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અગિયાર નું કાઢ્યું.
હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ, તેજ મારું સ્વરૂપ છે, તેજ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, જે જે દોષો કર્યા છે, જે જે દોષો કર્યા છે, એ સર્વ દોષોને, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, આપની સમક્ષ જાહેર કરું છું. જેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, ખૂબ પસ્તાવો કરું છું, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરી એવા દોષો ક્યારેય પણ ના કરું, અને ફરી એવા દોષો ક્યારેય પણ ના કરું. એવી આપ મને શક્તિ આપો, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં, અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ, અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્ટ્રીક માર્ક કરેલું છે ને, જે તમને દોષો યાદ આવે ને એની માફી માંગવાની. જે જે દોષો થયા કરીને ઉપર સ્ટ્રીક માર્ક કરેલું છે ને, મેં નીચેનું એક્સપ્લેનેશન આપ્યું છે. ખાસ તો આ ત્રિમંત્ર તમારે કરવાનો, પેજ નંબર 4. અને જરૂરથી પધારજો, ટાઈમિંગ તમને કહેશે. 4 o'clock રાખ્યું છે એમના પે પ્રકાશભાઈ, ચાર વગર નથી ને મારા જીવન નો પ્રશ્ન છે, મારા જીવન નો પ્રશ્ન છે. આ કઈ નાની વસ્તુ નથી. આજે મારો 47 યર છે, બરાબર. 48 વર્ષે 25 વર્ષથી મને આ પ્રશ્ન સરસ પ્રાર્થના કરી, તો મને તો એવું થાય છે કે આ પ્રાર્થનાથી એનું સોલ્યુશન થઈ શકે ખરું. એક વાત છે. બીજી, આ પ્રાર્થના આપણે સાત્વિક લોકો કરીએ એટલે 16 લોકો બી પ્રાર્થના ભગવાનને કરે છે. એમને બધાનું ભગવાન પૂરું કરશે. તો ક્યાં જઈએ? શેઠ એમ કહે છે કે મારું ઘર ચૂકવું ના જોઈએ, અને ચોર એમ કહે છે કે મને સારું ઘર મળવું જોઈએ. પ્રાર્થના બંને કરે છે. આ બધા જ પ્રશ્નોના તમને સમાધાન થઈ છે. કારણ કે આજે આપણે એમ કહીએ કે એટલી બધી મિસિંગ લિંક આપણી છે ને, કે જે મિસિંગ લિંકના લીધે જવાબ મળતો નથી. બાકી મોક્ષે જવાનો અધિકાર કોને નથી? કોને નથી? નહીં નહીં, એ વસ્તુ નથી છે. પણ આપણે શું કહીએ, ચોર છું કે ચોરના ઘરમાં મારો જન્મ થયો, મારા માટે તો કોઈ ચોર થયા વગર બીજો કોઈ વિકલ્પ જ નહોતો. એના વિકલ્પ બહુ ઓછા હોય છે, એટલે મારે તો કમ્પલસરી ચોર થવું પડ્યું. અને રિસ્કી બિઝનેસ છે તમારા કરતા. મેં તો ટોટલ જેટલી વખત ટ્રાન્ઝેક્શન કરે તેટલી વખત રિસ્ક પકડાય, તો લોકો દીબી નાખે, મારીએ નાખે. એમ નહીં, ભૌતિક ચોર છે, કોઈ આધ્યાત્મિક, એને જે કેવું છે. પણ આ તો વાત સમજવાની, વાત તમે નહીં સમજો ને તો વાત બધી ડાયવર્સ થઈ જાય. એટલે કે ને, એનો મૂળ હેતુ સમજવાનો છે. ચોર પણ એટલો જ મોક્ષને અધિકારી છે, કારણ કે એને સાચું માર્ગદર્શન નથી મળ્યું. અને જેને માર્ગદર્શન મળ્યું છે ને,
ભલભલી વસ્તુ છોડીને સીધી લાઈનમાં મોક્ષે ગયા છે કોઈ વિકલ્પ વગર? કારણ કે અત્યાર સુધી કેવું છે કે કદાચ કોઈ વકીલ હાઈકોર્ટનો વકીલ છે, વકીલ છે ને, દિવસમાં 10 ડિવોર્સના કેસ સોલ્વ કરતો, દાંપત્ય જીવનના કેસ સોલ્વ કરતો, પણ એ ઘરે જઈને છે ને પોતાની પર્સનલ લાઈફમાં ફેર દીધું હશે. બરાબર છે, એવું જરૂર છે. સાચી વાત છે, સાચી વાત છે. પણ એટલે છે ને કે એ બધે બધા કેસ સરસ સોલ્વ કરે છે તો એનું દાંપત્ય જીવન સુખી હોય. બરાબર છે, પણ આ વાત સમજવા. જ્ઞાન અને મોક્ષ, જ્ઞાન અને મોક્ષ સુધીનું જે જ્ઞાન છે એ લોકો જ આપી શકે, મતલબ ત્યાં સુધી પહોંચાડી જઈ શકે જે લોકોને એનું જ્ઞાન છે અને એની ક્ષમતા છે. મતલબ જે દાદા ભગવાન જે માપુ હોય હું એ સમજી શકું. કદાચ બરાબર છું, બિલકુલ. આવું ક્યાંક શ્રીમદ ભગવદ્ ગીતાના વાત બે થોડીક જુદી પડે છે. ત્યારથી તે કરીશે વચનન તવ સુધી પહોંચે છે ત્યાં સુધી ગીતાનો જે ઉપદેશ આપે છે ભગવાન, બધી જ વાતો થાય છે એ બધાની વચ્ચે આ બધી જે ઘટનાઓ બને છે, ભીષ્મ પિતામહની ઘટના બને છે, બધી વાત કર્યા પછી ભગવાન એવું કહે છે કે આ બધું મેં તમને કહી દીધું, હવે તારી બુદ્ધિમાં ઉતરતું હોય તો શું કરો. ભગવાને એને એવું કહી દીધું કે હવે તને તારી બુદ્ધિમાં ઉતરતું હોય તો કર, અને એના પછી એને કરી છે વચન હજુરી કરે. આ બે વાતો હજી મતલબ થોડીક અલગ પડતી લાગી રહી છે વિચારધારા. આમાં દરેકને ડિસિઝન લેવાનો રાઈટ પોતાનો છે. તમને બધી સમજણ પાડી, બધું પ્રવચન કોણ કે ને બધું સમજાયું, લાભ સમજાવ્યો, ગેરલાભ સમજાવ્યો, હવે વાત તમારી સામે સ્પષ્ટ થઈ ગઈ છે તો એમાં તમારું જ ક્લિયર ડિસિઝન જોઈએ. તો એ તમારા ડિસિઝનથી તમે છેક લગી જતા રહેશો. મેં એમ કહું કે તમારા લીધે મેં ડિસિઝન લીધું તો વાત હજી તમે બીજાના પર છોડી, જે કરેક્ટ નથી. આ વાત બિલકુલ સાચી છે. એટલે એને એમ કીધું કે જે મહાપુરુષો છે, જે કહે ને કે આવા સમર્થ પુરુષો છે, એ તમને છેક લગી લઈ જાય, એટલે કે ને ઘોડાને પાણી લગી લઈ જાય, છેલ્લા પાણી ઘોડાએ જાતે પાણી પીવાનું. કર્મનો સિદ્ધાંત આવ્યો, કર્મનો સિદ્ધાંત તો હકીકત છે, ફેક્ટ વસ્તુ, રિયાલિટી ઓફ લાઈફ, સાયન્સ ઓફ લાઈફ. અને એ તમને આવી દ્રષ્ટિ મળે ને સ્પષ્ટપણે સમજાય. પેલા કહે ને નો મેક બિલીવ સ્ટોરી, એક્ઝેક્ટનેસ પણ તમને સમજાય, 1+1=2, એમાં કોઈ મીન મેક નથી. એ વાત છે. એટલે આ બધા આદિ જે બધા મોટા મોટા સ્ક્રિપ્ચર્સ કહે કે આવી રીતે કહીએ ને, એની પાછળની સટલનેસ, સૂક્ષ્મતા ખૂબ ઘેરી હોય છે, અને એનો વૈજ્ઞાનિક સમાધાન પણ છે કે જે જેન્યુઇનલી જો તમને સમજણ પડી જાય ને તો તમને એનો લાભ થઈ જાય. જેમ ચાલો તમે બધા શાસ્ત્રો વાંચ્યા, હવે શાસ્ત્ર તમને હેલ્પ કરશે રાઈટ ડિસિઝન લેવા માટે. અને ડિસિઝન તમારે જ લેવાનું, એના જેવી વાત છે. કેમ? શ્વાસ તમારો ચાલે છે, જીવન તમારું છે, કર્મ તમારું છે, તો હવે ડિસિઝન પણ તમારું જ જોઈએ. દાખલા તરીકે યુદ્ધ જીતાઈ ગયું,
પાછા આવી રહ્યા છે. એ લોકો એલોકની શિબિરમાં આવી ગયા. દરરોજ કૃષ્ણ ભગવાન પહેલા ઉતરતા હતા અને પાછળ અર્જુન ઉતરતા હતા. આજે લાસ્ટ ડે તો જીતી ગયા. કૃષ્ણ ભગવાને કીધું તું ઉતરી ગયા છે, તો કે નહીં પ્રભુ તમે ઉતરો. કૃષ્ણ ભગવાને કીધું મેં કીધું તારે ઉતરવા. એમણે કીધું પણ ફાઇનલ ડિસિઝન અર્જુને પોતે જ લીધું કે ઓકે હું ઉતરું છું. અને ઉતર્યા, એ તો સેફલી ઉતરી ગયા. પાછળ જેવા કૃષ્ણ ભગવાન ઉતર્યા આખો રથ પ્રતિભૂત થઈ ગયો. તો પછી અર્જુને કીધું પ્રભુ આ શું હતું? ત્યારે એમને રહસ્ય સમજાવ્યું, મારા લીધે રથ તારો ટકેલો હતો. એની પાછળ રહસ્ય શું છે ખબર છે? આપણા શરીરમાંથી ભગવાન વિદાય લે ને તે પહેલા તમે ઉતરી જાઓ, તમારો મોક્ષ થશે. ભગવાન જો ઉતરી ગયા અને પાછળ તમે રહી ગયા ને તમારે ભટકવું પડશે. જો હવે આની સૂક્ષ્મતા કેવી રીતે ખબર પડે, ખ્યાલ આવ્યો તમને કે ભગવાન આ શરીરમાં છે ને ત્યાં સુધી આપણું શરીર રક્ષાયેલું છે. ભગવાન જો ઉતરી ગયા તો ફિનિશ. એટલે ભગવાન ઉતરે તે પહેલા તમે નીકળી જાઓ તો તમે છૂટી ગયા ફોર એવર. પછી કોઈ વિકલ્પ ઉભો નહીં થાય, કોઈ દુવિધા નહીં, ક્લેરિટી તોફાની વાતો બધી અટકી ગઈ હતી ભગવાન ના લીધે. કેટલા બધા પ્રહાર થયેલા, હા દિવ્ય શસ્ત્રો ના કેટલા પ્રહાર થયેલા, બધા એનો અસર નાબૂદ થઈ ગયો ભગવાન હતા ત્યાં સુધી. બુદ્ધિ પ્રામાણ્ય સિવાય તો કોઈ વાત સ્વીકારવાની મતલબ જ નહીં યાર. સનાતન ધર્મની બહુ જ સરળતા છે, કોઈ પણ વિચારો નથી મળતા છતાંય એનો સમાજથી સમજવાના પ્રયત્નો. એટલે લોહીમાં ગયેલી વસ્તુ છે આપણા પૂર્વજોએ. બુદ્ધિ પ્રામાણ્ય સિવાય જીવન કરી નાખે તો એ ખબર નહીં પડે. બે વસ્તુ છે બુદ્ધિમાં ના જે દિવસે જે જ્ઞાન લઈને ઉપડ્યા ને પછી ક્વેશ્ચન છે. હરિષ્ય વચન જયારે ગાંડી ઉઠાવ્યો તો પછી વાંધો. એક બહુ સરસ છે કે જેવો એમણે ટંકાર કર્યો ને ત્યાં ધૃતરાષ્ટ્ર ને ખબર પડી ગઈ યુદ્ધનું પરિણામ આવી ગયું, આપણે હારવાના. એટલે પેલા સંજયજી જેમને બતાડતા હતા ને બધો અહેવાલ, એટલે કે તારે રહેવું હોય તો રહે ને જવું હોય તો જા, કારણ કે હવે મને ખબર પડી ગઈ, મને ખબર પડી ગઈ છે કે હું આપણે યુદ્ધ હારી જ ગયા છે. છતાં રહી જા, તારી જવાબદારી પૂરી કર એમ કે, અને મારા દુર્ભાગ્યની કથા મને કહેવા માટે રોકાઈ જાય. ધૃતરાષ્ટ્રને તો શંકાર થયો પહેલા, એ વખતે ખબર પડી એવું નહીં, એને તો અગાઉથી ખબર હતી એમને. પણ મારો દીકરો છે, મારો દીકરો છે એ અધર્મમાં છે, એ પ્રત્યેક એના પ્રત્યેક વાક્યોમાં સંશય જ છે, એને ખબર છે. એ બરાબર છે, પણ અહીંયા ફાઇનાલિટી આવી ગઈ. તો એક વસ્તુ છે, કદાચ અર્જુન ના હોતા ચિત્રમાં, અર્જુન નીકળી ગયો એમને પરેશભાઈ. પીએચડી કરે છે ને કે આવા ટૂંકા કરીને સિદ્ધાંત ને સમજવા નથી. હું એટલા માટે ક્લિયર કરી દઉં છું કે ભગવાન ને ખબર હતી કે આ ધર્મનું અધર્મનું યુદ્ધ છે, અર્જુનનું અને ધૃતરાષ્ટ્રનું એ સોરી એના ભાઈઓનું યુદ્ધ નથી. આ
અને આ જીતવાનું છે. અર્જુનને પણ ભગવાને એવું જ કીધું છે, ગીતામાં કીધેલી વાત હું કરું છું, ભગવાને એવું જ કીધેલું છે કે ભાઈ તારે હવે તને યોગ્ય લાગે તો તું લડ, હું તમને નથી કહેતો, તને યોગ્ય લાગે તો તું લડ. અને પછી એને કરિષ્ય વચન કરી અને ગાંડી ઉઠાવી દે, એને ફોર્સ નથી કર્યો ભગવાને. કૃષ્ણ ભગવાન એમ કહેતા હતા કે જે કૌરવો જે છે ને એ અનિતિ, હા મેં જે લોકો છે અનિતિ કરવા વાળા તરીકે જોતા હતા, અધર્મ અધર્મી લોકો હતા, ભાઈઓ નતા, અને પેલો ભાઈઓ તરીકે જોતો હતો. પેલો તો સંબંધ ના કારણે એટલે એવું લાગે કે મારા ભાઈઓ જોડે, મારા ગુરુ જોડે, મારા પિતા જોડે, એની જોડે, એટલે કે તું એ તે ના જોઈશ, એ તે ના જોઈશ, અધર્મી તરીકે જો. વન સ્ટેપ અહેડ, એક પગલું આગળ, એક પગલું આગળ ગયા ભગવાન કે ભાઈ આના કરતા બી આગળ છે. તારા ધર્મ ને અધર્મ નું યુદ્ધ છે, તારા લડવું હોય તો લડ, તારા નિમિત્ત બનવું હોય તો બન, આનો જય થવાનો જ છે. એ અર્જુન જયારે પાછો આવતો ત્યારે કાબા લૂંટી ખાય છે, સમય સમય બલવાન નહીં મયુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો, વોહી ધનુષ વોહી બાન, એ જ ગાંડીવ હતો ને એ જ અર્જુન હતો. એકલા એકલા હતી, ઘણા લોકોને હળીને આવ્યો હતો તોય કાબાએ લૂંટી લીધો. એટલે ભગવાન નતા જોડે. અને આજ મહાનતા છે, મને તો એ જ લાગે છે આજે આ સંસ્કૃતિમાં જ મહાનતા છે કે વિચારોની સામ્યતા ના હોય તો એ સમાજ કરીને સમજવાના પ્રયત્નો, બાકી બીજા સંસ્કૃતિની અંદર આ નહીં. એટલે આપણે સંસ્કૃતિ સમાજની સંસ્કૃતિ છે, વિવાદની નથી. ગીતા એ સંવાદ છે, આ ભાગવત એ પણ સંવાદ છે. ભરત કાકા એક વસ્તુ છે, બાળક હોય, બાળકને એવું કહેવામાં આવે કે ભાઈ પપ્પા જોડે રિસ્પેક્ટથી વાત થાય, મમ્મી જોડે રિસ્પેક્ટથી વાત થાય, તો શું એનામાં આવી જશે ખબર છે? તો એમ નહીં, તું આર્ગ્યુમેન્ટ દીધી ના કહીશ, પણ એક વસ્તુ પરંપરામાં આ લોહીમાં વણાઈ ગયેલું છે કે એવું પડતું નથી. એ નહીં, હું તો એમ કહું છું, એવું કહીશું શાસ્ત્રાર્થિયા બની જઈશું કે ભાઈ ફાધર મધર જોડે રિસ્પેક્ટ રાખવાની. આપણું કલ્ચર શું છે? શાસ્ત્ર કરતાં રૂઢિ બળવાન છે, એ તો જોઈને શું પાડે, રૂઢિ પર રૂઢિ પર આધાર છે બધું. હમણાં કહ્યું એમને કે ભાઈ ચાર ફેરાનો પ્રભાવ એવો છે કે સમજ્યા વગર ચાર ફેરા ફરે છે ને તો પણ જીવન વ્યવસ્થિત જાય છે. શાસ્ત્રા રૂઢિયા બની હશે, શાસ્ત્ર કરતાં રૂઢિ બળવાન છે. એટલે આપણા પૂર્વજોએ જે જે ગોઠવ્યું છે ને વિચારપૂર્વક ગોઠવ્યું છે. આજે ગમે તેવું તૂટ્યું ફૂટ્યું છે, લાઈફ જે ચાલી રહી છે ને એ રૂઢિઓના હિસાબે ગમે એમ કરીને ચાલી રહી છે. બાકી સેકન્ડરી બાકી ઓરિજિનલ તો નથી જ ને, બરાબર છે? ઓરિજિનલ તો નથી ને, જે કરીએ છીએ ને એ આગળથી ચાલી એવી વસ્તુ કરીએ છીએ, પણ એ ઓરિજિનાલિટી તો નથી જ ને એમ. સમજ્યા વગરની વાત છે ને? હા, પણ સમજ્યા વગર પણ પ્રભાવ પડે છે, પડે છે પ્રભાવ તો સોટા, હું બી એ બી માનું, સમજ્યા વગર બી પ્રભાવ પડે છે, પણ સમજણથી કેટલો પડે એ પછીની વસ્તુ છે. પહેલી વસ્તુ એ છે, આમ શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત મસ્તક એ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચતાની શનૈ શનૈ, ધીમે ધીમે થાય બધું, શનૈ પંથા રસ્તો ધીમે ધીમે કપાય, રસ્તો જ બધી નાખીએ તો ડાયવર્ટ થવાના ઘણા ચાન્સીસ છે ઘરની બહાર પગ મૂકો ને. એ તો વાત કરું છું કે કહેવાનો મતલબ શું છે કે એક વસ્તુ આપણે સમજવી છે કે આપણે ભાઈ જોડે આપણે ચર્ચા કરી વિચારણા કરી તો ચર્ચા વિચારણા પાછળનું ધ્યેય શું છે કે મારે કંઈક જાણવું છે. એટલે ભાગવતમાં કહ્યું વાદે વાદે જાય તે તત્વબોધ, એટલે શુક રંભા સંવાદ થાય છે ને, સુખદેવજીને રંભાને સંવાદ થાય ત્યારે કહે છે કે વાદે વાદે જાય તે તત્વબોધ, વાદ એટલે સંવાદમાંથી તત્વનો બોધ થાય. પણ મૂળ વસ્તુ આપણે આ વાત પૂરતું રહે છે, પેલા વસંત પરી કહેતા રહેવું, રામાયણ મહાભારત ભાગવતમાં જે છે આવે બધાને ખબર બધી છે, પણ એનો અભ્યાસ કરવા કોઈ તૈયાર નથી. આજે ભાગવત સાંભળવા કોઈ કેટલા તૈયાર છે, રામાયણ સાંભળવા કેટલા તૈયાર છે? જેમને ઈચ્છા હોય તે જરૂરથી પધારજો, જેમને ઈચ્છા હોય 29 તારીખની તો જરૂરથી પધારજો 4 વાગે. જય સચિદાનંદ.